આવો એકાગ્ર ચિત્ત બની અને ઘનશ્યામ બાલ ચરિત્રની અંદર આપણી મનની દોરીને પરોવી દઈએ શાસ્ત્રી સ્વામી સરયુદાસજીના સથવારે. હરિ ઓ હરિ ઓ હરિ ઓ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ જની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી સદગુરુ દેવની જય. શ્રી પાંસો પરમહંસની જય. શ્રી ભારત માત કી જય. સમગ્ર આ મહોત્સવના આયોજક સદગુરુ બ્રહ્મચારી સ્વામી વાસુદેવાનંદજી, ઉપસ્થિત સંહિતા પાઠી સંતો ભૂદેવો, ઉપસ્થિત સાંખ્યયોગી બહેનો, શ્રીજી મહારાજના લાડીલા વ્હાલા વ્હાલા સૌ ભગવાનના ભક્તો, વ્હાલા ભક્તો, સુંદર મજાનો આ દિવ્ય ઉત્સવ પરમાત્માની પરમ કૃપાએ ચાલી રહ્યો છે.
કીડીના માથે મણનો ભાર મૂકવામાં આવે એ જ રીતે એક કલાક છે, એક કલાકમાં 10 તરંગ, મને એમાં લાગે છે કે બુલેટ ટ્રેન કરતાંય સ્પીડ વધારે જોઈએ. આમ તો પરમાત્માના જે ચરિત્રો છે જેને અગાધ કહેવામાં આવ્યા, પાર ન પામી શકાય એવા એ ચરિત્રો છે. મીરાબાઈને કોઈએ પૂછ્યું ભગવાનના ગુણો કેટલા, ચરિત્રો કેટલા, નામો કેટલા, મીરાબાઈએ બહુ સુંદર જવાબ આપ્યો. પૃથ્વી કા કાગજ કરું લેખિની કરું વનરાઈ, પૃથ્વી કા કાગજ કરું લેખિની કરું વનરાઈ, સાત સમંદર કી સ્યાહી કરું હરિ ગુણ લિખ્યો ન જાઈ, હરિ ગુણ લિખ્યો ન જાઈ. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વંદોના પ્રથમ પદની અંદર આ બધી જ જફામાંથી મુક્ત થવા માટે લખ્યું. તમે અધૂરું મૂક્યું, તમે અધૂરું મૂક્યું એમ નહીં, સ્વામીએ સ્વયં લખ્યું કે આ ગુણો જ એટલા છે કે આ પૂર્ણ થઈ જ ન શકે. એમાં પણ એક કલાકમાં કેટલા પ્રભુના ગુણો ગાવા. જે ધરતીનું કોણ કોણ પરમાત્માની પ્રસાદીનું હોય, સ્વયં બ્રહ્માદિક દેવતાઓ જે રજકણ માટે તલપાપડ થતા હોય, એ ધરતી ઉપર બાલુડા બાલ ઘનશ્યામે કરેલા ચરિત્રો, જે ચરિત્રો કહેવા માટે વાલા ભક્તો હું તમારી સમક્ષ આવ્યો છું. બહુ અદ્ભુત ભગવાન બાલ ઘનશ્યામ પોતાના ચરિત્રો દ્વારા ભક્તજનોને પરિવારજનોને દિવ્ય આનંદની અનુભૂતિ કરાવી રહ્યા છે. સામાન્ય બાળક જ્યારે નાનો હોય ત્યારે રૂપાળું લાગે, બહુ વાલું લાગે, આ તો સ્વયં પરબ્રહ્મ છે. ભગવાન બાલ પ્રભુનીએ મોહિનીએ સમગ્ર છપૈયા ગામ, છપૈયા ગામની બહેનો એમને પાગલ બનાવી છે. આપ સાંભળી ગયા હશો આ છપૈયાનું એક એક ઘર ભગવાન બાલ ઘનશ્યામના પગલાથી અંકિત છે. સવાર થાય અને બહેનો આવે, માં મને આપને, મને આપને મૈયા ભક્તિના હાથમાંથી બાલોડાને લઈ જાય. સાંજના સમયે બાલ ઘનશ્યામ માં ભક્તિના હાથમાં આવતા. સંતોએ લખ્યું છે, સ્ત્રીઓ લઈ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને, સ્ત્રીઓ લઈ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને, કરી તિરસ્કાર બહુ નિવારે,
માને તો સમય જ ન મળે ઘનશ્યામની સાથે, ન રમાડવાનો સમય મળે, ન એને સજાવવાનો સમય મળે. આખો દિવસ ઘનશ્યામ એક બેનના હાથમાંથી બીજી બેનના હાથમાં રમ્યા જ કરતા હોય, રમ્યા જ કરતા હોય. ઘણીવાર તો માં અકળાઈ જતા. કરી તિરસ્કાર બહુ નિવારે, ઘણીવાર તો માં એમ કહી દેતા કે જાઓ તમારા ઘરે નથી દીકરાઓ. ત્યારે છપૈયાની બહેનો કહેતી, માં મારે ત્યાં ડઝન છે પણ આવું એકેય નથી. ડઝન ને કરવા શું, માં અમારે ત્યાં ડઝન છે પણ ઘનશ્યામ જેવું રૂપકડું એક પણ નથી. સદગુરુ ભૂમાનંદ સ્વામી પરમાત્માની આ દિવ્ય લીલાને લખતા એમ બતાવે, છપૈયાનો મહિમા બડો પાવન પુણ્ય પવિત્ર, અક્ષરપતિ અનુપજા કરે છે નિત્ય ચરિત્ર. સ્વામીએ લખ્યું કે અહીંયા એને જ જન્મ મળ્યો જેના ગત જન્મમાં અનેક સુકૃત હતા, અનેક પુણ્યો હતા, એને જ આ છપૈયાની અંદર જન્મ મળેલો. વાલા ભક્તો, બહુ દૂર દૂરથી સુદૂરથી આપણે આવ્યા, સમયો કરવા આવ્યા. વડતાલ જઈને ભક્તો એમને કહું કે તમે અહીંયાથી મઠિયા લઈ ગયા, તમે અહીંયાથી પાપડ લઈ ગયા, તમે અહીંયાથી મરચું લઈ ગયા, તમે ક્યારેય વડતાલની ધૂળ લઈ ગયા? તો કે નહીં. શું લઈ જઈશું? આ ઉત્સવના સંસ્મરણો, ઉત્સવની યાદ અને આ છપૈયાની ધૂળ, આ છપૈયાની માટી. સ્વામીએ લખ્યું, એક રજ કણ ચરણની પામે કોઈ નરને નાર્ય, જન્મ મરણ સંકટ જાય મટે જમના માર. એક એક રજકણ જીવને તારવા માટે પર્યાપ્ત છે. અત્યાર સુધી મોક્ષની વાતો એ સ્વપ્ન હતી. કલ્યાણની વાત કરીએ તો કોક આપણી સામે શાસ્ત્રનો ઢગલો કરતો, વનમાં જાઓ, તપ કરો, ઊંધામાંથી લટકો, આ કરો, તે કરો, ત્યારે કલ્યાણ થાય તો થાય. સદગુરુ ભૂમાનંદ સ્વામી એમ લખે, આ એક માટીનું કણ જો જીવના શરીર ઉપર પડે ને તો એના જમના હાથથી એ જીવની મુક્તિ થાય છે. ભગવાન શ્રીહરિના આશ્રિત થયા, ગળામાં કંઠી આવી, એટલે જમનો માર તો આપણા ભાગમાં આવશે જ નહીં. સ્વામીજી, ખુલાસો કરી દઉં કે 10 અધ્યાય પૂરા કરવાની મારી કોઈ સામર્થ્ય નથી અને હું સોગંદ લઈને નથી આવ્યો કે મારે પૂરા કરવા જ, જેટલી થશે એટલી જ કથા કરીશ, જે કરીશ એ બેસ્ટ કરીશ. ઘણીવાર છે ને ઉતાવળમાં કેવું થાય, ઉતાવળમાં વાળંદને ત્યાં ટકો કરાવવા જાઓ એટલે આમ છોડે, આમ છોડે, થોડુંક અહીંયા વાળ છોડે, થોડાક અહીંયા વાળ છોડે. આપણે એવું નથી કરવું. સંતોએ લખ્યું, સત્શાસ્ત્રના શ્રવણથી જીવની મુક્તિ થાય. પણ આખું સત્શાસ્ત્ર યાદ રાખવાની જરૂર નથી, આમાંની એક વાત જીવને યાદ રહી જાય તોય જીવનું કલ્યાણ કરવા માટે એ પર્યાપ્ત છે, પૂરતી છે. બહુ અદ્ભુત ચરિત્ર 51મા તરંગની અંદર સ્વામીએ વર્ણવ્યું છે. ધર્મદેવ ભક્તિ માતા જ્યારે છપૈયાની અંદર નિવાસ કરે છે, મોતી તિવારી
એમના દીકરા છે પ્રયાગ તિવારી. દીકરો લગ્નને લાયક થયો છે, નક્કી કર્યું છે આપણે દીકરાને પરણાવવો છે, બહુ ધામધૂમથી પરણાવવો છે. દીકરાના લગ્ન નક્કી કર્યા છે નાગપુરમાં. ધર્મદાદાને વાત કરી, રામ પ્રતાપજી, બાલ પ્રભુ, ધર્મદેવ અને ઇતર જે પરિવારજનો હતા એ જાન જોડી સજી ધજી અને આ સવારી પહોંચી છે નાગપુરમાં. નાગપુરની અંદર છોટુરામ પાંડે કરીને હતા, એના દીકરીની સાથે આ પ્રયાગ તિવારીના લગ્ન થયેલા. બહુ ધામધૂમથી પ્રયાગ તિવારીના લગ્ન થયા. ત્યાંથી નીકળ્યા, રસ્તામાં ફકીરી પાંડે ધર્મદેવના સંબંધી છે, એમના ઘરે જાનનો ઉતારો છે. ફકીરી પાંડે બહુ દિલના ઉદાર છે. ફકીરી પાંડેના ઘરે જાનનો ઉતારો છે. સાંજનો સમય છે, જાન આવેલી, જાન માટે બહુ સરસ મજાનો જમણવાર. ફકીરી પાંડેએ તૈયાર કરાવી, પૂરી હતી, લાડવા હતા, દહીં હતું, એમાં પણ સ્પર્ધાની અંદર વાત ગઈ છે. જમતા જમતા લાલ વિહારી નામના એક ભૂદેવ છે, એમાં બોલ્યા કે ઓહો આટલું જ બનાવ્યું, આ તો હું એકલો જ ખાઈ જઉં. આટલું તો મારે એકલાને જ જોઈએ. એમાં વાત બરાબર હરીફાઈમાં આવી. એમની સામે એક ઉન્મત્ત તિવારી છે. ઉન્મત્ત તિવારી અને લાલ વિહારી આ બંનેની વચ્ચે સ્પર્ધા થઈ, બરાબર બોલાચાલી થઈ ખાવાની બાબતમાં. ભગવાન બાલ પ્રભુ તો નતા, પણ આ પંગતની અંદર વિવાદ થયો અને એમાં ઉન્મત્ત તિવારી કે આટલું તો હું ખાઈ જઉં. તાંસળાની અંદર એક મણ પૂરી હતી, એક તાંસળાની અંદર ચાર શેર ખાંડ હતી અને એક બાજુ ચાર શેર દહીં ભરેલું હતું. ઉન્મત્ત તિવારી એમ કે આટલું તો હું એકલો જ ખાઈ જઉં. પેલો કે ન ખવાય. ફકીરી પાંડે કે ન ખવાય, ઉન્મત્ત તિવારી કે ખાઈ જઉં, શું આપો? ઉન્મત્ત તિવારી કે 51 રૂપિયા લઉં પૂરા, 51 રૂપિયા આપો તો આ બધું જ સાફ કરી જો. વાત શરતની છે. ભાદરાના પ્રેમજી શેઠે 5 શેર પેંડા ખાધા. મહારાજને એમ કે હવે એને રસોઈ ના આપવી પડે, જીવ એટલો લોભીઓ છે, એટલો લોભીઓ જીવ. ભગવાનને ન જમાડવા પડે, સાધુને ન જમાડવા પડે, એના માટે થઈ 5 શેર પેંડા એકે ખાઈ જવું. મહારાજ કે પૂરેપૂરા ખાઈ જા, તો કે હા ખાઈ જવું. મહારાજ કે ન ખવાય, ત્યારે પ્રેમજી શેઠ કે ખાઈ જવું. ત્યારે ભગવાન શ્રી હરિ એમ કે શેઠ ન ખવાય તો, શેઠ કે તમે કોઈ શરત. મહારાજ કે બધાને જમાડવા. શેઠ કે કબૂલ, ભૂકોય પડવા ન દઉં. અને પછી શેઠે ખાધા છે. 4.5 શેર તો ગયા, 4.25 શેર પરાણે પરાણે ગયા, પણ પછીના જે 2 થી 3 પેંડા વધ્યા ને ભગવાને એવો ડાટો માર્યો ગળામાં, કારણ એના હાથમાં છે ને, કળ વળ ચાવીઓ બધી જ એના હાથમાં છે. એ ધારે
તો પૂરીનું ઉપરનું પડ ખાવા દે અને એ ન ધારે તો એ પચવાય ન દે. શેઠ થી ન ખવાનું, એક પેંડા માટે શેઠ શરત ચૂક્યા છે. પછી શેઠે રસોઈ આપી છે, રસોઈની અંદર સંતોએ સરસ લખ્યું વાતોમાં, રસોઈની અંદર દૂધપાક એણે આપ્યો અને સ્વામિનારાયણ ભગવાનને કપૂરની ગોટીઓ આપી ગયા. મહારાજ કે આ શું? તો કે દૂધપાકમાં નાખી દેજો, ખાય નહીં ને બીજો વાટકો, કોઈ એક જ વાટકો ખાય. પ્રેમજી શેઠ જાતે ઘરે ઘરે આમંત્રણ આપવા ગયા ને કહી આવ્યા, જો તમારા ઘરેથી એક જ માણસ, બીજા માણસને આવવા નહીં દઉં, નાનું છોકરું એ નહીં ચાલે, ત્યાંથી જ પાછા કાઢીશ. લોભિયો જીવ પૈસા માટે થઈ પોતાનો દેહ જોખમમાં મૂકે. ઉન્મત્ત તિવારીએ પોતાનું શરીર જોખમમાં મૂક્યું 51 રૂપિયા માટે થઈ, અને ઉન્મત્ત તિવારી એક મણ લોટની પૂરી, 4 શેર ખાંડ અને 4 શેર ઘી જમ્યા છે. ખાતા તો ખાઈ લીધું, પછી આફરો ચડ્યો. આમ ત્યાં માળો તે ભગવાન બાલ પ્રભુને ખબર પડી છે. પછી સર્વે ઉતારામાં આવ્યા, શ્રીહરિએ મામાને બોલાવ્યા, મામા થતા બોલાવ્યા. મહારાજ કે અમે તમારા સારા માટે કહીએ મામા, અનાજ પારકું, પેટ ક્યાં પારકું છે? તમે લોભ તણે વશ થયા, સામગ્રીને તમે જમી ગયા, પણ બગડશે જો શરીર, તમે શું કરો તે કહો ધીર. મહારાજ કે ખાઈ તો લીધું, પણ હવે આ એક મણ લોટ મને નથી લાગતો તમે પચાવી શકો. મામા મને એમ લાગે નિશ્ચય તમારું મૃત્યુ આવ્યું છે, મોત નક્કી છે. ત્યારે ઉન્મત્ત તિવારી બાલ પ્રભુને એમ કે, ઘનશ્યામ મને ખબર છે મરવાનું ફાઇનલ છે, પણ મને એમ થાય કે ભાણેજ ઘનશ્યામ હોય પછી બીવાની જરૂર શું? ઘનશ્યામ જો અમે મરી જઈએ ને, તમે સંકટ મારું હરજો, મરીએ તો જીવતા કરજો. શ્રીહરિ કહે છે તમે મામા, ઉલટાવળ ગોછો સુસામા. મહારાજ કે મામા અમે તો તમારા ભલા માટે તમને બોલાવ્યા, તમે તો મારા ગળે છૂટ્યા, હવે કદાચ તમે મરો તો. મામો કે ઘનશ્યામ તમે બહુ સમર્થ છો, તમે મને જીવાડજો, તમે મને જીવતો કરજો. સ્વામીએ લખ્યું છે કે રાત જેમ જેમ વીતી છે, ધીરે ધીરે ઉન્મત્ત તિવારીને આફરો ચડ્યો. ઘડીકમાં શરબત માગે, ઘડીકમાં સોડા માગે, ઘડીકમાં ઠંડાની દુકાન હોદવા નીકળ્યા. અને ઉન્મત્ત તિવારીએ ગામ ગાંડું કર્યું, એક તો જાનમાં ગયેલા, કોકના ગામમાં ગયેલા, વૈદ્યને બોલાવ્યા, પણ જાય ક્યાં બધું. અને રાતના 12 વાગે ઉન્મત્ત તિવારીના રામ રમી ગયા, ત્યાં જ ઉન્મત્ત તિવારીનું મૃત્યુ થયું છે. ભગવાન બાલ ઘનશ્યામ ઉન્મત્તની લાશને જ્યારે લઈ ગયા છે બાળવા માટે, સ્મશાનની અંદર, ચિતાની અંદર એ લાશને ગોઠવવામાં આવ્યો ઉન્મત્ત તિવારીના. ગયા સ્મશાન ભૂમિ છે જાય,
દહન ક્રિયા કરવા ત્યાંય, હવે ચિતા કરી તૈયાર, તેમાં સુવાડી દીધા છે સાર. સગા સંબંધીઓ આવ્યા છે, રણા રડ ચાલી છે. લોકો પૂછે આને થયું શું, હવે કેવું કઈ રીતે કારણ? એના જે દીકરા છે, એના જે સગા વાલા છે, એના મૃત્યુનું કારણ કહેતા શરમ આવે છે. શું કે અમારા બાપા એ બહુ ખાધું મરી ગયા, શું એને સારું કામ કર્યું હતું? સ્વામીએ બહુ સરસ રમૂજની વાત લખી છે. છુપૈયાપુરના વાસી જન કાંઈ વિચારતા નથી મન, ખાવાનો નથી રાખતા ઢંગ, ખાતા પીતા બગાડે છે અંગ. સંતોની વાતોમાં લખાયેલું છે કે રામ પ્રતાપજી ભાઈ જ્યારે પંચાળા આવ્યા ને, બે પાંચ રોટલા અને એ પાછા કાઠિયાવાડી રોટલા, હથેળી કરતા એ જાડા, અને આવી મોટી સાઈઝના રોટલા, એ બે પાંચ તો જતા જ રહે. મહારાજ પૂછે, ભૈયા કૈસો લગ્યો? અરે જાન દે ઘનશ્યામ, યહાં કા પાણી બહોત બેકાર હે. ભાઈ ફરિયાદ કરે છે, ઝીણાભાઈ સાંભળે છે. ભાઈ એમ કે ઘનશ્યામ જવા દે, અહીંનું પાણી બહુ બેકાર, ખાવામાં તો બિલકુલ અરુચિ, ખવાતું જ નથી. ત્યારે ઝીણા બાપુએ મુક્તાનંદ સ્વામીને એમ પૂછ્યું કે સ્વામી આ નથી ખવાતું તોય પાંચ રોટલા જાય છે, તો ખવાતું હોય તો કેટલા જાય? આ દસ અગિયારે તો જાય જ. લોકો વાતો કરે છે, આણે તો ખાઈને શરીર બગાડ્યું, ભગવાને બહુ સરસ શરીર આપેલું, એક ઉન્મત્ત થયો બેહાલ, જમતા મરી ગયો કાલ. લોકની અંદર ચર્ચા નીકળી કે છપૈયાનો ઉન્મત્ત તિવારી ખાઈને મર્યો, ખાઈને મર્યો. જ્યાં જુઓ ત્યાં નામ કોનું ખરાબ થાય? છપૈયાનું ખરાબ થાય. ચાલો, છપૈયામાં ખાવાનું નહોતું, આટલું બધું ખાધું, આ ખાઈને મર્યો. ધર્મદેવ બહુ દુઃખી થયા છે. ભગવાન બાલ પ્રભુ સ્મશાન ભૂમિએ આવ્યા, હજુ તો ચિતાને આગ નતી આપેલી. ઘનશ્યામ આવી ચપટી વગાડે, મહારાજે તાળી પાડી, એ મામા, એ મામા, મામા જાગો, અને લાકડા હંકેરી અને ઉન્મત્ત તિવારી બેઠા થયા છે. ઉન્મત્ત તિવારીએ છલાંગ મારી છે, અને જેવી છલાંગ વાગે ને એવા જ જેટલા ડાઘુ આવેલા ને ભાગ દોડ મચી છે. કોક કે ભૂત આવ્યું, આ તો જીવતો જ હારો લાગે, મર્યા પછી તો આપણને ઉતાવળ શું હોય? કોકને કોને ગયા તો શું પૂછશે, ક્યારે કાઢવાના છે? કાઢવાની ઉતાવળ હોય? ઉન્મત્ત તિવારી પોતે જ ચિતામાંથી છલાંગ મારી અને બહાર આવ્યા છે. ચારેય બાજુ લોકોને અતિ આશ્ચર્ય થયું, ઉન્મત્ત તિવારી કે મને કેમ અહીંયા લાવ્યા? તમામની જીવન દોરી એ ઘનશ્યામના હાથમાં છે. ધારે એને જીવાડે. પરમાત્માને આપણે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કહીએ છીએ. એનું ચિંતવન કરે, એનો થઈને રે, એની તમામ જવાબદારી પરમાત્મા પોતાના માથે લે છે. ઘણા લોકો બહુ બેફિકરા બની ગયા છે, ગળામાં કંઠી છે ને, હવે આપણું કઈ જ બગડવાનું નથી. ઘણા લોકો એમ કે નરનારાયણ દેવ આપણા માટે જ તપ કરે છે,
આપણા સુખને માટે. હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. નરનારાયણ દેવ કોના માટે તપ કરે? અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિર્યોગઃ પ્રાપ્તસ્ય રક્ષણં ક્ષેમઃ. આ દેશની 138 કરોડની વસ્તી એ બધાની જવાબદારી ભગવાને નથી રાખી. એણે કોની જવાબદારી રાખી? જે એનો થઈને રહ્યો એની જવાબદારી ભગવાને રાખી. ભગવાન કહે છે મારો છે, જે મારું ભજન કરે, જે મારું મનન કરે, ચિંતન કરે, એની જવાબદારી ભગવાન કે હું રાખું? બાકી બીજો મરે, સડીને મરે, કપાઈને મરે, એક્સિડેન્ટમાં મરે, ગમે એનાથી મરે, ભગવાન એના માટે કોઈ જવાબદારી લેતા નથી. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. ભગવાન કે ને જે મારો છે એને તેડવા માટે અંતકાળે હું આવીશ. અને શિક્ષાપત્રીમાં વ્યાખ્યા કરી મારો કોણ? તિલક ચાંદલો કર્યો, કંઠી પહેરી, એ સ્વામિનારાયણનો થઈ ગયો. ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ સ્વામિનારાયણના નામે આવી ગઈ, અમને જ ખબર નથી કેટલા છે. ઘણા સાધુ અમને મળે ને તો અમે ના ઓળખીએ બે આ કઈ કંપનીના છે, બહુ અઘરું છે. સ્વામીએ લખ્યું, બ્રહ્માનંદ સ્વામીએ, જડ બુદ્ધિ જીવ પ્રભુ પદ ઈચ્છે તો કર સાચા સંતનો પારખો, રંગ પીતપણે સોનું ને પીતળ ના હોય એક સરખું. સત્યને વળગી રહેશો ને મૂળને વળગી રહેશો, થડિયાને પકડી રાખશો તો તમારું કલ્યાણ નિશ્ચિત છે. તો તમારું કલ્યાણ નિશ્ચિત તો મહારાજ તમારી જવાબદારી લેવા માટે તૈયાર છે, બેઠા છે. પણ જો થડ છોડ્યું તો ભગવાન કોઈ જવાબદારી કોઈ ગેરંટી લેવા માટે તૈયાર નથી. ઉન્મત્ત તિવારીને પરમાત્માએ જીવતદાન આપ્યું છે. ઉન્મત્ત તિવારીને પૂછવામાં આવ્યું, ભાઈ શું થયેલું, ક્યાં ગયા હતા? ત્યારે ઉન્મત્ત તિવારી કે હું તો ધ્યાનમાં હતો, મેં તેજ 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 જોયું. એ તેજની અંદર બહુ મોટું એક સિંહાસન હતું, ત્યાં કેટલાય મુક્તો મારા ભાણેજ ઘનશ્યામની સ્તુતિ કરતા હતા. અને મારો ભાણેજ ઘનશ્યામ એવા સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરી અને ત્યાં દિવ્ય સિંહાસનમાં બેઠો હતો. તમે બધાએ મને જગાડી અને મારો એ આનંદ લૂંટી લીધો. એને તો એમ કે હું સમાધિમાં હતો. વાલા ભક્તો, આટલી જ વાર લાગે છે આપણો કેસ પૂરો કરવા માટે, ભગવાનને આટલી જ વાર લાગે છે. છપૈયા આવ્યા છો, સંતો કહે છે જે માગશો એ તમને મળશે. તમે બહુ દૂર બેઠા છો ને મારાથી, એટલે હું તમને પૂછી તો નહીં શકું. ઘણા લંડનથી આવ્યા છે, ઘણા બધા બહારથી ભક્તો આવ્યા છે, અહીંયા આવ્યા શું કરવા? શું માગશો? આજે ધર્મકુળ અહીંયા બિરાજે છે, પૂજ્ય મહારાજ શ્રી આજે છપૈયા પધારવાના છે. આટલા સંતોની ઉપસ્થિતિ છે,
બાલુડા ઘનશ્યામ તમને ક્યાંક મળી જાય ઉત્સવમાં, તમને કે માગ માગ, તો શું માગશો? બહુ દૂર બેઠા છો, બોલશો તોય મને નહીં સંભળાય. ભગવાન પાસે શું માગવું જોઈએ જીવાત્માએ? સદગુરુ પ્રેમાનંદ સ્વામીના શબ્દ છે, જીવાત્માએ ભગવાન પાસે શું માગવું? આવા ઉત્સવ સમયમાં આપણે શા માટે જઈએ? તો પરમાત્માનો રાજીપો મેળવવા માટે, આપણી કરેલી સાધના ઉપર મહોર મારવા માટે. જે સાધના, જે ભક્તિ આપણે કરીએ છીએ એની ઉપર મહોર મારવા માટે. બે વ્યક્તિની વાતો બહુ પ્રચલિત છે, એક કુંભારની વાત છે, એક વાણિયાની વાત છે. વાણિયાએ એક જ વરદાનમાં સાત માળની હવેલી, ત્રણ દીકરા, આંખો, અઢળક સંપત્તિ માગી. કુંભાર પાસે ત્રણ વરદાન હતા, એ હતો ત્યાંને ત્યાં જ રહ્યો. નક્કી આપણે કરવું છે, આપણે કોની લાઈનમાં બેસવું, કુંભારની કે વાણિયાની? જતા જતા ઘનશ્યામ પાસે એટલું જ માગતા જજો કે હે મહારાજ, જે સ્વરૂપ અમે 5 દિવસ સુધી અહીંયા નિહાળ્યો ને, એ સ્વરૂપ અખંડ અમારા હૃદયની અંદર રે, અખંડ અમારા હૃદયની અંદર રે, એટલી કૃપા કરજો. બીજું કઈ જ ન જોઈએ. ગાંફના ગોવિંદ શેઠ હતા, ચાલતા અનેક વાર એ ગઢપુર જતા. બીજા ઘણા બધા ગામડાઓના ભક્તો હોય, બધાની સાથે સંઘમાં એ ગઢપુર જાય, ભગવાન શ્રી હરિને પગે લાગે. ગોવિંદ શેઠને પ્રોબ્લેમ એવો હતો, શેઠ બહુ સુખી હતા, એને બહુ ભજનનું મન થતું, પણ તકલીફ એવી કે ઘરવાળીમાં સત્સંગનો બિલકુલ છાંટો નહીં. મહાસંતો કહે ને, બે પડાડીઓ સત્સંગ હોય તો જ સત્સંગમાં આનંદ આવે, બાકી એક ખેંચે ગામ ભણી, એક ખેંચે સીમ ભણી, એમાં કોઈ મજા ના આવે. એક કે છપૈયા ઉત્સવમાં જવું છે ને, એક કે ના, આપણે તો કુલુ મનાલી જ જવાય ને, તો પૂરું. એને જો પુરાણે તમે છપૈયા લાવ્યા તો શું થાય? કદાચ દેહ ભલે અહીંયા હોય પણ મન તો ન જ હોય. સર્વૈ પાટીના એક પટેલ હતા ને, ઘરવાળી ભગવાનને માનતી નથી. સવારનો સમય છે, પટેલે નીકળ્યા છે, એમાં કુંભાર ગધેડા લઈને નીકળ્યો, એમાં એક ગધેડું થોડુંક આઘું પાછું થયું. કુંભારે ડફણું લઈ અને જે ડફણાવાળી કરી ગધેડાને, એટલે લાઈનમાં ચાલવા માંડ્યો. પટેલ કે હા, આ મંત્ર બરાબર છે. પછી ઘરવાળી બપોરે ભાતું આપવા આવી, કરતા નહીં હો કોઈ ટ્રાય, ઘરવાળી ભાતું આપવા આવી. પટેલે પૂછ્યું, બોલ, સ્વામિનારાયણનું ભજન કરીશ, માળા કરીશ? એટલે કે ના, સ્વામિનારાયણ તો નકામો છે, મારી માવડી જ હાચી છે, મારી મા જ હાચી, હવે આ તો 10 વર્ષથી ચાલતું હતું. પટેલે પગમાંથી જોડો કાઢી, 1, 2 ને 3 જોડા જ્યાં વાગ્યા ને, ત્યાં કે હા, સ્વામિનારાયણ હાચો, સ્વામિનારાયણ હાચો, હવેથી રોજ માળા કરીશ. ટ્રાય કરવા જેવો છે, પણ કરતા નહીં, એટલી વિનંતી છે. પછી તો પટેલને સુખ આવ્યું છે ભજનનું. આ ગોવિંદ પટેલને એ પ્રશ્ન હતો, અને ગોવિંદ પટેલને એક સ્વામી જોડે બહુ હેત. સ્વામીને વાત કરે કે સ્વામી, મારે ઘરમાં આવો ડખો છે,
કોઈ વાતનું સુખ આવતું નથી. સ્વામી કે પટેલ હવે જવા દો ને, ભગવાન પાસે છે ને ભગવાનની મૂર્તિ માગજો. તમારી શું ઈચ્છા? તો પટેલ કે સ્વામી મારી તો એવી ઈચ્છા કે આ ઘરવાળીનો સ્વભાવ થોડોક સુધરી જાય તો સંસાર થોડોક મીઠો લાગે. બીજું શું? ભગવાનને કે મહારાજ મારા ગામ આવજો, મારા ઘરે આવજો. ગોવિંદ પટેલને ખબર કે મારા ગામમાં મારા સિવાય કોઈ હરિભગત છે નહીં અને મહારાજ પાસે એવો કંઈ ટાઈમ છે નહીં કે મારે ત્યાં આવે. તમે બહારથી આવ્યા હશો, બધા જ કહેશો સ્વામી આવજો ને, આફ્રિકા આવજો ને, લંડન આવજો ને, પણ એ થોડી ટિકિટ લઈને બેસી જવાય છે, અઘરું છે ને. ગોવિંદ પટેલને એમ કે આ તો કંઈ આવવાના નથી, કહેવામાં હું વાંધો. એમાં બરાબર સ્વામિનારાયણ ભગવાનની સવારી વડતાલ જઈ રહી છે. સાંજનો સમય છે. ગાંફની આગળ જ એક ગામ, ત્યાં 60 સંતોનો ઉતારો, 60 સંતોનો જમણવાર નક્કી છે. મહારાજ નીકળ્યા, બરાબર ગામના ભાગોળ ઉપર ગોવિંદ પટેલ ઉભેલા. સ્વામી મહારાજે જોયા છે, ભગવાને બૂમ પાડ્યો, પટેલ. પટેલે જોયું ભગવાનને, મર્યા. આ એક બે નહીં, આ તો 60 નું ટોળું છે. સ્વામિનારાયણ ભગવાનને આવીને દંડવત કર્યા, મહારાજ તમે? મહારાજ કે હા, આગળના ગામમાં ઉતારો છે, જમણવારે ત્યાં જ છે. પટેલને હાશ થઈ, હવે વાંધો નહીં, જમણવાર ત્યાં છે, રોકાવાનાય ત્યાં છે, હવે બોલવામાં વાંધો નહીં. પટેલ કે આવે તો એવું જ હોય ને, અમારા જેવાને ત્યાં ક્યાંથી આવો? મહારાજ કે સંતો ઉભા રહો, આજે તો આનો મનોરથ પૂરો જ કરવો છે. પટેલ થાવ આગળ, ઘર બતાવો. પટેલ કે મહારાજ પણ આગળ બધું બન્યું હશે, બગડશે. મહારાજ કે એની ચિંતા ન કરશો પટેલ, આજે તો તમારે ત્યાં લેર કરી દેવી છે. પટેલ કે ભોગ લાગ્યા, હું થોડોક વધારે પડતો દોઢાયો થયો. પટેલને ટેન્શન એવું, હવે ઘરમાં ઘરવાળી તો બરાબર સ્વામિનારાયણનું નામ પડે અને ગાળો આપે, સ્વામિનારાયણને જુએ તો થાય શું? સ્વામિનારાયણ ભગવાન કે પટેલ થાવ આગળ. પછી ગોવિંદ પટેલ આગળ થયા, મહારાજ અને 60 સંતો પાર્ષદો એ પટેલના ઘરે જવા નીકળ્યા. ગોવિંદ પટેલ ભાગતા જઈ અને મહારાજને ઓસરીમાં ઊભા રાખ્યા. પટેલ ઘરમાં જઈ ઘરવાળીને હાથ જોડે જોજે, હો જો આવતીકાલથી હું જીવીશ ને ત્યાં સુધી રોજ કપડાં ધોવાનું કામ હું કરીશ, રસોઈ બનાવવાનું કામ હું કરીશ, પણ પ્લીઝ મહેરબાની રાખજે, આજે કંઈ આડું અવળું ન બોલતી, મારા ભગવાન આવ્યા ને આજે સરસ મજાની રસોઈ બનાવી દે. અને પેલીએ છણકો કર્યો, આ મુંડિયા તો નવરા છે, બોલીશ નહીં, બોલીશ નહીં, સાંભળશે, ખરાબ લાગશે. પટલાણી કે ખરાબ લાગે તો મારે કેટલા ટકા? એનામાં અક્કલ નથી, 60 નું ટોળું લઈને અવાય. અરે ટપાલ લખાય, જાણ કરાય, અમે આવવાના છીએ. નીકળી પડ્યા 60 જણા, પાણી નહીં મળે અહીંયા, જાઓ અહીંયાથી. પટેલ બચારા બહાર નીકળ્યા, ચહેરો ઝંખવાઈ ગયો. સ્વામિનારાયણ ભગવાને જોયું, મહારાજ કે પટેલ શું થયું? પટેલે બહુ સરસ બચાવ કર્યો છે, ગમે એમ તો ઘરવાળી ને ભાઈ દરેકને વાલી હોય. મહારાજ કે પટેલ શું થયું? પટેલ કે મહારાજ આમ તો બહુ જ સારી છે, મહારાજ એના જેવો સ્વભાવ તો આખા ગાંફમાં કોઈનો ના મળે, બસ જીભ છે ને થોડી કાતર જેવી છે. મહારાજ કે થોડી નહીં,
કાતરની જરૂર જ ના પડે, મને તો એમ લાગે શાકભાજી સુધારવા જીભ જ કામમાં આવતી હશે. અને જીભ નહીં, જીભડો કહેવાય, કુહાડો કહેવાય. પટેલ, અમે ટ્રાય કરીએ. પટેલ કે મહારાજ, હવે હું તો થાક્યો, આ 25મું વર્ષ ચાલે છે, મારાથી તો કઈ સુધારો ન થયો. મહારાજ કે અમને કેવા જાણો, તમને ભગવાન જાણીએ. મહારાજ કે અમે પ્રયત્ન કરીએ. પછી તો મહારાજ ગયા અંદર. મહારાજે એના બાપના ગામનું નામ લીધું. ત્યાં પટલાણી તો તરત ઊભા થયા. ઓહો, તમે ઓળખો, તમે અમારા ગામમાં ગયેલા છો. મહારાજ કે હા, તમારા બાપાને સારી રીતે જાણો. પટલાણી તો એ છલાંગ મારીને ઊભા થયા. ન હોય, અરે તમારા દાદાને સારી રીતે ઓળખતા. અને પછી તો પટલાણી કૂદવા માંડ્યા. મારા પિયરના ઓળખીતા આવ્યા. પટારા ઉગડ્યા, ચાદરો નીકળી, ગાદલા નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાન કે જવું છે. અરે એમ થોડું જવાય, આજની રાત અહીંયા જ રોકાવું પડે. ગોવિંદ પટેલને દોડાવ્યા જાઓ, ભરવાડને ત્યાંથી દૂધ લઈ આવો, ગરમા ગરમ દૂધપાક બનાવીએ, પૂરી બનાવીએ. અને મહારાજ સાંભળી લો, હવે જ્યારે પણ આ રસ્તે જાઓ ને, તો મારે ત્યાં જ જમીને જવું, તમને મારા સમજે. મહારાજ બહાર નીકળ્યા, ગોવિંદ પટેલ રાજી થયા. સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ મને આપતા જશો મંત્ર? સ્વામિનારાયણ ભગવાન કે નહીં, આ મંત્ર કોઈને અપાય એવો નથી. પણ વાલા ભક્તો, એક જ મંત્ર આ ઉત્સવની અંદર હું આપ સૌને આપીશ. ભગવાન રાજી થાય તો ભગવાન પાસે આપણે શું માંગવું? મને જે 10 અધ્યાય આપવામાં આવેલા એની અંદર અનેક પરમાત્માના ચરિત્રો છે. 59મા અધ્યાયની અંદર ભગવાને વાઘને જીવતો કર્યો એની લીલા છે. 60મા અધ્યાયમાં પરમાત્માના ઉપવીત સંસ્કાર કરવામાં આવ્યા એની કથા, પરમાત્મા ઘર છોડી અને ભાગ્યા એની વાત સદગુરુ ભૂમાનંદ સ્વામીએ વર્ણવી છે. આ મહોત્સવની અંદર આપ સૌ ભક્તો પધાર્યા, પરમાત્મા પાસે એક જ વાત માગજો, સદગુરુ પ્રેમ સખીના કીર્તન સાથે હું મારા વક્તવ્યને વિરામ કરીશ, પૂર્ણ કરીશ. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ભગવાન પાસે બહુ અદ્ભુત માંગ્યું છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં? તમારી મૂર્તિ વિના મારા નાથ રે, જોડી હાથ રે, બીજો મને આપશો માં? એ મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં? તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં? સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની જય, કષ્ટભંજન દેવની જય, જય શ્રી રાધે, જય જય.
ब्रज धरण की जय। बोलिए श्री वृंदावन बिहारी लाल की जय। बोलिए श्री घनश्याम महाराज की जय। यद्पाद पंग परिष्पन्दे विश्व में तद व्यवस्थितम स्वामी नारायण श्रीमान स्वयं विजय तेतराम। भुज मंदिर ना शास्त्री स्वामी कृष्ण स्वरूप दास स्वामी ने व्याख्यान माला ना आसन ऊपर आहुत करूं। ए पूर्वे अत्यारे आपने दिव्य कथानु श्रवण करावनार वड़ताल थी पधारेला सरजू शास्त्री ने एक वार जोरदार तालियोना नाति भक्तजनों वधावो। कारण के आ शास्त्री ये अपना अंतर में एक भगवान की मूर्ति रूपी मोती नु अनमोल भेट आपी छे अने एवी सुंदर मोक्ष रूपी अपना अंतर में एक कीर्तन नी रचना आपने एनो महिमा कयो छे। त्यारे वाला भक्तजनों बाल चरित्र नु आचमन करी अने अनेक स्वामीनारायण भगवाने करेली लीलाओ द्वारा सुंदर संदेशाओ आपनार शास्त्री स्वामी सरयूदास स्वामी नो खूब खूब आभार। हरियो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग भवे। श्रूयताम देव देवेश स्वामी नारायण प्रभो त्वदीयनावधानेन कथयिष्ये शुभा कथा। बोलो श्री बाल स्वरूप घनश्याम महाराज की जय। इष्ट देव भगवान श्री स्वामी नारायण वक्ता महोदय श्री पवित्र व्यास आसन पर कथा जैसे संभाली एवं पूज्य वक्ता परम पवित्र संतो संहिता पाठी तमाम भूदेवो अने पूरी दुनिया में पधारेला तमाम भक्तों ने सौ प्रथम सादर अमारा जय श्री स्वामी नारायण। केम छो मने देखो छो? हूँ तमने कोई नहीं देखतो लोचो ये हाँ मजा में छो ने बदा मौज करो तो जो त्रण दिवस हमणा पूरा थई जासे केटला दिवस थासे बोलो तो खरा नीम लीधो है नी कई बोलवू नहीं छपी एम आवी ने आ बोलावू एटलू बोलजो नक हूँ बंद कर दईश। मजा आवी गई रही जाऊँ कायम हैं एक रहेवा नहीं मजा आवे ते मन रही जाए मजा आवी केने केवा जावानी इच्छा न थाय। विश्रम बापा शू कहो ऑस्ट्रेलिया जाऊँ पाछ हाँ कह रहा जो धोरू माथू थी गयु तो हाँ एम नहीं कह संन्यास लई लैन छपी एम घनश्याम ने चरण रज में बैठा ही नान बापा क्या गया खाली टोपी देखाय रही जो मौज आवी गई अपने मने तो त्रण दिवस में मजा बहु आवी उत्सव में हकूडकू करीने आया तो आम होश थी एम क्या धोड़ी एवं नतु आम घना एवं हकूडकू करीने आया जाई कि न जाई जाई कि न जाई व्यवस्था हसे कि नहीं हो पण आव्या पछी दरेकनु दिल एम कहे छे के आव्या एमां सफळ थे साची वात के खोटी हाँ बस दरेकना दिल बोले छे के आव्या तो धक्को आपणो सफळ थयो। हवे संतोए सेवा आपी छे तो बे एक वात भगवाननी करशुं आपणे अने बहु मजा आवे आपणे छपिया धाम छे एने खूब महिमा संतोए कीधो। अमुक माणसो नारायण सरोवर में नहाया विना रही गया था बपोरे नाता था समझा ने एम के हम महिमा छे आज हवारे स्वामी बहु आरो कीधो ये तमने हवरे हवरे समझा अमुक ने छेलेडी समझाशे जी नहावानुं रज माथे चढ़ावानुं ने
ભજન કરવાનું છેલ્લે દી હોય છે ત્યાં તો ગાડી રવાની થતી હશે કે નાવાનું બાકી રહી ગયું. બધા સ્નાન કર્યું કેટલા નથી કર્યું સાચું બોલો ને કઈ આવું ના હમ નાયા ન હોય હજી તંડી થયા નાયા નથી. હિતેશભાઈ નાયા નાયા તો કેની આણે તમને નથી નાયા એને ઉભા થાવ પેલા નાયા પછી કથા આમ પર ઉભા થાવ ઉભા થાવ. રાજી રહેજો આવો મોટો અવસર ચોવીસે કલાક આપણે અક્ષરધામના મુક્તોના દર્શન થાય છે. કેવી બ્રહ્મસભા છે આ. આઠે પોર આનંદનો વરસાદ વરસી રહ્યો છે ભક્તો. હું તો તમને ખાલી ટકોર કરતો હતો થોડાક જાગૃત કરવા માટે, તમે મારા કરતાં વધારે સજાગ છો. નહીં ના આવે એનું કાંઈક કારણ હશે પણ મને ખબર ન હોય ને, એટલે મારે તો સ્વભાવ છે વઢવાનું વઢી લઉં. કાંઈક કારણ હશે એટલે નહીં નહીં આવ્યો. ધૂળ માથે ચડાવી રજ કે માથું મેલું થઈ જાય. હા એવું છે બધું. આ દર્શન તો કર્યા ને કે ટેન્ટમાં જ પડ્યો. આ કે સગવડ હારી એ રહી ન જાજો. રાત્રે ઉઠી ઉઠીને ભજન કરજો. ઊંઘવાનું ન હોય અહીંયા, માત્ર એક બે કલાક હુઈ લેવાનું. હોવાનું આખી જિંદગી છે. નવ મહિના માના પેટમાં હોતા, પછી ગોળિયામાં હોતા, પછી ખાટલીમાં હોતા, છેલ્લી બાકી ઠાઠડીમાં હોવાનું જ છે. અહીંયા ન હોવાય રાતના એક દોઢ વાગે નીકળજો બારે. ક્યારેક વેચણ મૂકીને હરિભક્તો સવારે બાર બાર વાગે એક એક વાગે ઘનશ્યામ મહારાજની પરિક્રમાઓ કરતા હોય, દંડવટ કરતા હોય, મારી આંખે નજરે દર્શન કરવાની એકવાર તાળી નાથી વધાવો જે લાભ લૂંટી રહ્યા છે. અહીંયા હોવા નથી આવ્યા મારા ભાઈ, શું કરવા આવ્યો જવાબ દો. હું આવ્યા ઘરે નતા વેચાણ. અહીંયા ભાઈ આપણે જાગવા આવ્યા. અહીંયા આપણા આત્માને જે મેલ ચડી ગયો છે ને ધોવા આવ્યા. અહીં આપણી ચેતનાઓ જે સુષુપ્ત થઈ ગઈ છે ને જગાડવા આવ્યા છીએ. હવે અહીંયા હોવાય નહીં, આજ રાત્રે નહીં હોવો ને. હુવા તો ખપે, ખાવા ખપે, જાવા ખપે. એ ભાઈ જન્મો ગયા આમાં, જાગી જાજો, ભજનમાં લાગી જાજો. હજી દોઢ દિવસ છે તમારી પાસે, ભજનની કકડાટી લગાવજો. એકનું આનંદ ગણવા તીર્થમાં થશે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બારે આપણા ભૂંડા સંકલ્પો થઈ ગયા હશે, કંઈ ખરાબ વિચારો થઈ ગયા હશે, ખરાબ કામ થઈ ગયા હશે ને ભક્તજનો, આ તીર્થભૂમિ તીર્થરાજમાં આપણા બધા પાપ ધોવાઈ જાય એવી પાવન ભૂમિ મને તમને મળી છે. આપણે ભાગ્યશાળી છે, બહુ ભાગ્યશાળી છીએ. હું તો કહું તમને એક સાચી વાત કહી દઉં. મને સભા સંચાલક કહેવા આવ્યા કે તમારા ટાઈમ પ્રમાણે તમારા પત્રિકાના ક્રમ પ્રમાણે બોલવાનું છે, પણ બેઠો ત્યાં અંતરમાં વિચાર કરતો હતો આજ બોલવા કરતા આ બ્રહ્મસભાના દર્શનનો આનંદ મને અધિક આવે છે. વાત હું સત્ય કહું છું. આવી દિવ્ય સભા સાંખ્ય જોઈ તપસ્વી બહેનો હોય, દુનિયાભરમાંથી હરિભક્તો આવ્યા હોય, ભક્તજનો કે ઓર્ડિનરી પર્સનના માણસો નથી હો. તમારી બાજુમાં બેઠા હોય ને કોઈ હરિભગત તો એ કોઈ લોકલ નથી, એ કોઈ તમારા ગામનો કે હગો માણ નથી. અક્ષરધામનો મુક્ત છે, માનીને એના ચરણનો સ્પર્શ કરજો, એને વંદન કરજો. એક એક અક્ષરધામના મુક્તો છે, મુક્ત સિવાય આ બ્રહ્મસભામાં એન્ટ્રી ન હોય એને. આ સંતો તમે જુઓ, હજી અડધા સંતો તો આપણી શોભાયાત્રામાં છે. કેવી દિવ્ય સભા બે બાજુ બેઠી હોય. આ ભૂદેવો જુઓ તમે, અખંડ સંહિતા પાઠ કરે છે. આ બ્રહ્મદેવતાઓ આપણા એને દર્શન ક્યાંથી થાય? દુનિયાના તમામ દેશોમાં બધા દર્શન થતા હશે. સાધુ બ્રાહ્મણ અને ગાય આ ત્રણના દર્શન કરવા હોય તો ભારત દેશમાં જાય, બીજે ક્યાંય ન થાય. આ એવો આપણો ભારત દેશ, અને એમાં આવા બ્રહ્મવેતા સાધુ, આવા ભૂદેવો, આવા ભગવાનના ભક્તોને આપણે દર્શન થાય છે. મારે જે એક આજે વાત કહેવી છે એ તમને કહી દઉં. વખાણું કે તમને થોડુંક કંઈક કહું, હે તમને મજા છે? માં આવી ગયો હતા માખણ ચોપડું તો મજા આવે, તો માટલી ભેગી ભરી આવ્યો હું, લોંદો લોંદો ચોપડી દઉં. મને બધાના નામ આવડે અડધા ફળધાને, એવા વખાણ કહું પંપ લઈને હવા ભરું તમને, કહેતા હોઉં તો એમ કરું. પણ ભાઈ એમાં માલ નથી હો,
માખણ ચોપડવામાં માલ નથી, માખણ ખાઈ તો તંદુરસ્તી આવે, ખબર ને તમને? માખણ ખવાય કે ચોપડાય? એટલે મારે કાંઈ કડવું નથી કેવું, પણ ત્રણ દિવસમાં જે અનુભવ થયો છે એની એક વાત કેવી છે. બે ટાઈમ હું કથા સાંભળતો હતો શાંતિથી માળા કરતા કરતા, ત્યારે મને જે વિચારો આવ્યા છે હું કહીશ. આપણા સંતો અહીંથી કથા કરતા હતા, કેટલાક સંતો વ્યાખ્યાન માળા કરતા હતા, કેટલાક સંતો પ્રવચન માળામાં હતા, અને બહારથી કેટલાક વિદ્વાન પંડિતો આવ્યા હતા, એ પ્રવચન કરતા હતા. એ બેમાં કાંક મને તફાવત દેખાણો હતો. તમને કાંઈ દેખાણું? દેખાણું નોંધ કરો તો દેખાય. બહુ જાજો તફાવત નહોતો, પણ બે થી ત્રણ પ્રવક્તાઓ એવા હતા બહારથી પધારેલા, જેને કદાચ ખાલી સંપ્રદાયનો પરિચય હોય, આશ્રિત ન હોય એવા, સંતોએ પણ નોંધ કરી હશે. એ લોકો એમ કહેતા હતા અહીંયા ઊભા થઈને કે અમને આ ભૂમિમાં આવ્યા પછી સ્પંદન કંઈક અલગ લાગ્યા, અમને કંઈ અનુભૂતિ થઈ, અમને કંઈક ચેતનાઓ પ્રગટી, અંદરથી કંઈક અલગ જણઝણાટી થઈ આપણને. મને આજ સવારે યુવાને પૂછ્યું કે સ્વામી, બારે ના આવ્યા હતા એને આવી અનુભૂતિ થઈ, આપણે સંપ્રદાયવાળા જ થઈ, આપણે કેમ ન થઈ? આનો જવાબ હશે કાંઈ? તમને કોઈને અનુભૂતિ થઈ ભાઈ? આમાં જરાક મને ડીપ જવાની ઈચ્છા છે, જાઉં? હે ભાઈ, થોડુંક ડીપ જશું? આપણી પોલ નીકળશે તો. કારણ શું છે? આ પ્રશ્નનો જવાબ ગોતવો છે. આપણે સ્પંદન કેમ નથી ઇફેક્ટ કરતા? મેં બેઠા બેઠા એક વિચાર કર્યો. જો એક પુરાણો ઇતિહાસ છે તમને થોડો કહું, એટલે વાત આપણી ક્લિયર થશે. ચેવન ઋષિનું નામ સાંભળ્યું? ચેવન ઋષિ, માર્કંડે ઋષિની બે વાર વાત થઈ અહીંથી, પણ ચેવન નામના ઋષિ થઈ ગયા. સવારે સૂર્યને અર્ઘ્ય આપી પછી ભજન કરતા હતા, મંત્રનો જાપ કરતો હતો, એ અંતરમાંથી નાદ નીકળતો હતો ને જપ થતો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ મને સાથ, તાળીયા બજાવીએ વાસુદેવાય. મારા રાખી દો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ચેવન ઋષિ, હાલો હાલો ભાઈ, આને કંઈક થઈ ગયું, તમને કાંઈ થયું? હવે આ ચેવન ઋષિ શાંતિથી એકાંત સ્થળમાં કોઈને નડ્યા વિના ભજન કરતા હતા. એનો એક ઇતિહાસ એમ કહે છે કે કોઈ આડવેતરો માણસ, મારી આમ દેશી ભાષામાં કહો તો અપલખણો માણ. કેવો? કોઈ અપલખણો આડવતરીઓ માણસ, અસુરી બુદ્ધિવાળો આવી એથી પસાર થયો ને, તો આ ચેવન ઋષિ ભજન કરતા હતા ને, એને ઉઠાવી અને નાગલોકમાં નાખી આવ્યો. કાંઈ લેધા દીધા વિના હો, અમુક માણસો એવા હોય, કેવા? ભજન કરે નહીં અને બોલો આ પાછળનું તમે. હા,
દાન પુણ્ય કરે નહીં અને કરે ને કરવા એવા આમાં કોઈ નહીં હોય. ઘણા કે છપી આમ શું જરૂર, ઢગલા પડ્યા, પણ એમાં ઢગલામાં તારું કેટલું હોય તો હું નડો. આ બધા આડવેતરિયા માણસ હોય, કરે નહીં ને કરવા ન દે. કોઈકનું થતું હોય તો મદદ ન કરે તો કાંઈ નહીં, પણ બગાડવામાં ભેગા ભળે આવા કોક જીવ આ જગતમાં હોય છે. આપણામાં ન હોય કોઈ, એ જરાક ધ્યાન રાખી લેવાનું. હવે મુદ્દાની વાત કહું, હવે એને પાતાળ લોકમાં ચ્યવન ઋષિને કોઈ આડવતરા માણસે મૂકી દીધા. ચ્યવન ઋષિ ત્યાં આંખ ખોલીને જોયું તો આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. અડખે પડખે નાગો આંટા મારતા હતા. ચ્યવન ઋષિને થયું આ શું, આ કારા કારા નાગ, નાગ લોકમાં શું હોય બધા નાગો. ચ્યવન ઋષિને વિચાર આવ્યો, જો હો ગયા સો હો ગયા, હમકો ક્યાં કરના હૈ. એણે તો આંખ પાછી બંધ કરી નાખી અને પાછો મંત્ર ચાલુ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 વાસુદેવાય, ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. જેને ભજન કરવું હોય ને એને અડખે પડખે કોણ શું કરે છે એની પંચાયત કરે તો ભજન થાય નહીં. ચ્યવન ઋષિ તો આંખ બંધ કરીને કર્યું ભજન ચાલો, એ જોજો શું બને રૂ. આ સ્પંદનની વાત, નાગો બધા આંટા મારતા હતા ને, આ ચ્યવન ઋષિ ભજન કરવા માંડ્યા અને જે નાગો અડખે પડખે આંટા મારતા તેના ઝેર ઉતરવા માંડ્યા. બધા ઢીલા ડબ થઈ રહ્યા, મીટિંગ કરી કે આ થયું શું, આપણે બધા ઢીલા કેમ પડી ગયા, આપણું ઝેર ઉતરવા કેમ માંડ્યું. એટલે બધા મીટિંગ કરી, એમાં ગેઢા બાપા હતા એનામાં, એને કીધું કે આ ડોહો ક્યાંથી આવ્યો, આંખી બંધ કરીને ભજન કરેલો નારાયણનું, આને કોણ લઈ આવ્યું. કે ભાઈ લઈ કોઈ નથી, કોક નાખી ગયું અહીંયા આને. કે એટલે મોટા વડીલે નિર્ણય કર્યો કે એને કોક નાખી ગયો તો ઉપાડીને બીજે ક્યાંક નાખી આવો, કે આ તો આપણું બધું ઝેર ઉતાર નાખશે અને આપણે બધાને નિર્વિક કરી નાખશે. ભક્તજનો, ભુજ મંદિરના મહંત સ્વામી આપણી સભામાં વધાર્યા છે, આપણે સૌ સદભાગી છીએ. અને આટલી મોટી ઉંમરે જ્યારે પૂજ્ય સંતો પધારે, આપણા અવભાગ્ય કહેવાય કે આવા બ્રહ્મવેતા સંતો જ્યારે આપણને દર્શન દે ત્યારે ભક્તજનો આનાથી મોટું કોઈ આપણું ભાગ્ય ન હોય. હેલો, આપણી સભામાં ધર્મકુલ મુગટમણિ પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલ મહારાજ પધારી રહ્યા હોય, વાહ साउंड वाले अपना साउंड डाउन करें, साउंड वाले अपना साउंड डाउन करें, क्योंकि लाल महाराज को पाइप बैंड के सुरों की सलामी देते हुए पाइप बैंड वाले सभी, वाह पोलैंड पाइप बैंड से लाल महाराज को मन
ધર્મકુલ મુઘટમણી નરનારાયણ દેવ પીઠાધિપતિ એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી લાલ મહારાજ શ્રીને પોલેન્ડ બેન્ડ પોતાની કલાથી નવાજતે હુએ મંચ કી ઓર બેન્ડ વાલે કો કહેંગે અપના સુર બંધ કીજીએ ઓર અપના કાર્ય યહાં પૂર્ણ કીજીએ પરમ પૂજ્યપાદ લાલ મહારાજ શ્રી મંચ ઉપર પધારી રહ્યા છે તો ભક્તજનો યથાસ્થાને રહી લાલ મહારાજના આપણે સૌ દર્શન કરી જીવનને ધન્ય ભાગ્યશાળી કરીએ તો અત્યારે સૌ પ્રથમ લાલ મહારાજ શ્રી વક્તાશ્રીનું પૂજન કરી ભુજ મંદિરેથી પધારેલા સદગુરુ મહંત પુરાણી સ્વામી શ્રી ધર્મનંદનદાસ સ્વામીને આશીર્વાદની પુષ્પમાળા પહેરાવવા માટે જશે વ્યાખ્યાનમાળાના વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી બોલો શ્રી નરનારાયણ દેવની જય બોલો શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય જાદવજી ભગતને પણ પૂજ્ય લાલ મહારાજે જેવા પિતાશ્રી આપણા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની ગાદીના આઠમા વંશજ પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ તમામ સંતોની સાથે સ્નેહ મિલન કરતે હુએ અપને સ્થાન પે બિરાજમાન હોંગે દાદાને દર્શન કરવા માટે પૂજ્ય લાલ મહારાજ પધાર્યા ભક્તજનો સભામાં જ્યારે મોટા પુરુષો આપણા ગુરુસ્થાને બિરાજતા હોય આવે ત્યારે આપણને વિક્ષેપ નહીં પણ આનંદ થાય એની તાળી પાડો આપણે આનંદ થયો છે મોટા પુરુષો વધારે ત્યારે કોઈ વિક્ષેપ નથી હોતો આનંદ હોય છે લાલજી મહારાજ વધાર્યા મહંત સ્વામી વધાર્યા આપણી વાત ચાલતી હતી ચેવન ઋષિની કોઈ આડકતરો માણસ એને પાતાળ લોકમાં મૂકી આવ્યો અને ત્યાં ભજન ચાલુ કર્યું તો ભજનથી થયું શું નાગના ઝેર ઉતરવા માંડ્યા મિટિંગ કરી કે આવું કેમ થાય છે કીધું કે આ કોઈ સંત આવ્યા છે ને ભજન કર્યા ને એટલે આપણા ઝેર બધા ઓગળવા માંડ્યા કે વિચાર કરજો ભક્તો કારા નાગનું ઝેર ઉતરે છે એને અનુભૂતિ થાય છે જપની એ સ્થાનની એટલે એક વડીલેના નાગે કીધું કે આને ઉપાડીને કંઈક બીજા નાખી આવું નહીં તો આપણે આવો ઝેર વિનાના થઈ જશું એટલે બે ત્રણ જણા ભેગા થઈ અને ચેવન ઋષિને જે પ્રહલાદજીનું સામ્રાજ્ય હતું ને ત્યાં એને મૂકી આવ્યા અને ત્યાં જોયું તો ત્યાં જ ચેવન ઋષિએ ત્યાં એનું ભજન ચાલુ રાખ્યું પ્રહલાદને ખબર પડી કોઈક સંત આવ્યા છે એ તો મંડ્યો દંડવટ કરવા ભગત ખરો ને દંડવટ કરવા માંડ્યો ચેવન ઋષિ આંખ ખોલીને જોયું તો કોઈ બાળક દંડવટ કરે છે કીધું તમે અહીંયા તો મને કોઈક નાખી ગયો અહીંયા હું ભજન કરું છું પ્રહલાદજી કે તમને એ રહેવું છે આ લોકમાં તો કે નાડેના ભાઈ અમારા ભારત જેવો કોઈ દેશ નથી જ્યાં ઓછે ડાખળે ભજન થાય એવો અમારો ભારત દેશ છે મારે ત્યાં જવું છે તું મને ત્યાં મૂકવા હાલ કે પ્રહલાદજીએ વિચાર કર્યો કે મોકો છે હવે ચોકો મારી લેવાય કે આવા સંત મળ્યા હવે લાભ ઉઠાવી લેવો જોઈએ કે એટલે પ્રહલાદજી હાથ જોડીને કીધું કે ઋષિવર હું તમને ધરતી માથે મૂકવા હાલું પણ તમારે એક કામ કરવું પડે કે શું કામ કરવું ભારતના જેટલા તીર્થ છે એટલા બધા તીર્થોની યાત્રા તમે મને સાથે રહીને કરાવો ને એક એક તીર્થનો મહિમા સમજાવો તો હું તમને પાછો ભારત દેશમાં પાતાળમાંથી મૂકવા આલું નહીં તો આલું નહીં કે આ પ્રહલાદજી મોકો ઉઠાવ્યો ચેવન ઋષિને તો ઘર જ હતી
એટલે કીધું કાંઈ વાંધો ને, હાલતાને ભારતના બધા તીર્થો કરાવીશ. કે પછી ચેવન ઋષિ આવ્યા, પ્રહલાદજીને ભારતના તમામ તીર્થોની યાત્રા કરાવીને કરાવતા કરાવતા છેટ બદ્રીનારાયણ ગયા. બદ્રીનારાયણમાં કોણ છે? નરનારાયણ ભગવાન બેઠા છે. નારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા. ઋષિના જેવો વેસ, માથે જટા, વલકલ વસ્ત્ર, તપની મુદ્રા. પણ બન્યું શું કે બાજુમાં ધનુષ બાણ પડ્યું હતું. પ્રહલાદ જોઈ ગયો, એને થયું કે આ બાવો ખેપાની લાગે રોગે. તપસ્વીનો વેશ છે ને બાજુમાં ધનુષ રાખ્યું. એ પ્રહલાદજીનું મગજ ગયું, પૂછી નાખ્યું સાધુ થઈને ધનુષ શું કામ રાખ્યું એ બાજુમાં? ભગવાને થોડીક એની આમ એવી જ રીતની ચાલ કરી, એ કે તારા જેવાને મારવા. કે પ્રહલાદ કે મને મારવા માટે ધનુષ રાખ્યું? હા, તો ઉઠાવો કે હવે આવી જાઓ હામે. કે અને ભક્તો ઇતિહાસ એમ કહે છે પ્રહલાદ અને ભગવાન આમે આમે યુદ્ધે ચડ્યા. 10,000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, આમે આમે આવી ગયા. પછી 10,000 વર્ષ પછી પ્રહલાદ જરાક થાક્યો, ઢીલો પડ્યો. એટલે નારાયણ ભગવાનને દયા આવી કે છોરો હટ્યો હવે. એટલે ભગવાને કીધું કે લે પ્રહલાદ, તને ઈચ્છા આવી ને કે આ જીતી જાઉં, તને મને હરાવવાની હોશ છે? તો કે એટલે તો યુદ્ધ કરું રહો કે 10,000 વર્ષ થયા તમને હરાવવાય. ભગવાને કીધું કે આનો ઉપાય આ નથી, અને ઉપાય બીજો હોય. કે શું ઉપાય છે? એ કે આ હથિયાર હેઠું મૂક, આંખથી મારા દર્શન કર, મનથી મારું મનન કર, અને જીભથી મારું નામ લે, તો જ હું જીતાઈશ, નહીં તો જીતાઈશ નહીં. કોઈ ઉપાય બીજો છે નહીં મને જીતવા માટે, આ ઉપાય છે. અને ભક્તજનો ઇતિહાસ એમ સાક્ષી પૂરે, પ્રહલાદજીએ માત્ર 6 મહિના આવી રીતે કર્યું, ભગવાન એને વશ થઈ ગયા અને જીતાઈ ગયા. ભક્તજનો આ વાત મારી પૂરી થાય છે અહીંયા, પણ 2 સાર તમને કહેવા છે કે આ ચેવન ઋષિ ભજન કરતા હતા પાતાળ લોકમાં જઈને, તો નાગનું પણ ઝેર ઓગરી ગયું. આપણે 3-3 દિવસ અહીંયા ભજન કરી રહ્યા, આપણું ઝેર ઓગર્યું કેમ ને અમે? પ્લીઝ ગીવ મી આન્સર. હવે 3 પ્રશ્નો પૂછીશ, એના જવાબ તમને દેવાને પછી જય બોલાવીશ, બાકી જઈશ અહીંથી હું. બરોબર, તમે ઘર છોડીને આવ્યા છો, ત્યાંથી થોડા થોડા ઘરના ઝઘડા હશે, ભેગા લાવ્યા હશો, લાવ્યા છો ને? આમાંથી હાવ વહુનો ઝઘડો ને એટલી બાયું કેટલી હશે? એવી હું હોય એને હાથ ઊંચા કરાવું કે ન હોય ને કરાવું? 2 ભાઈ બાજતા હોય એવા ખરા કોઈ? હાથ ઊંચો કરું. એકાદ જણો ઝઘડો હોય, મને એક બપોરે મળ્યો હતો, એ કે સ્વામી મારો ભાઈ જેલના સરિયા ગણે રોગે. મેં કીધું તું અહીંયા શું કરો? માળા ફેરવું. મેં કીધું તારી માળા એકે લેખે નહીં લાગે. હવે જાતેક ને પેલો ભાઈને પગે લાગ, અને જેલમાંથી મુક્ત કર, તો તારી છપિયાની જાતા અને જગન સફળ થયું, નહીં તો તારો જગન નિષ્ફળ છે. જેટલી માતાઓ છે ને, મારી પ્રાર્થના છે, જો વહુ સાથે અબોલા આંટી હોય, સાસુ સાથે વહુ આવી હોય ને ત્યાં જઈને અબોલા આંટી હોય, તો ત્યાં જઈને પગે લાગીને માફી માગીને કહેજો કે ઝઘડો હતો એ નારણ સરોમાં ધોઈ આવી, હવે આપણે 2 હંપીને રહેશું, આવું કરશો તો જગન તમારો સફળ થશે. આ ઝેર ઉતારવાનો જગન છે, માત્ર માખણ પાલિશી નથી કરવાની. ઓના વખાણ કરે, ઓના વખાણ કરે, ને આપણે ઘરે જઈને પાછા હોય એવા ને એવા બાજાબાજી કરવા મંડી જાય, તો ભાઈ આ જગનની આવડી મોટી ટ્રાવેલિંગ એ તો પરિશ્રમ ગણાશે. ઝઘડા સમાપ્ત કરી નાખજો. વેર ઝેર વાસના વિકાર, એના ઝેર ઉતારવાને હું તો એમ કહું ભક્તો, કારા નાગના ઝેર આ ભગવાનના નામથી ઉતરતા હોય તો અખંડ ધૂન હાલે રે. આપણા પીપી સ્વામી કહેતા હતા, કોઈને ઉપાધિ હોય તો ધૂનમાં જઈને કલાક બેસજો. પીપી સ્વામી રાજી રહેજો, તમે મને અવસર આપ્યો 2 મિનિટ, પણ આ સભાને મારે એટલું કેવું છે, આજે સત્સંગમાં ઉત્સવ મોટા મોટા થાય છે, પણ ઝઘડાઓ એટલા ને એટલા મોટા મોટા થાય રહ્યા. હામે હામે ચડ્યા, હામે હામે. અરે ભાઈ આ લાજ જાય, આપણી સ્વામિનારાયણની લાજ જાય, આપણું નાક લજાય, કંઠી લજાય. સ્વામિનારાયણનો સત્સંગી થઈને જો ઝઘડા કરતો હોય તો જગન બંધ કરો, 5 વર્ષથી પ્લાન હલાવો કે બધા હંપી જાઓ, એક થાવ. બાજા બાજી કર્યા રાખી, એક ઓના ટાંટિયા તાળે, હું ઓના ટાંટિયા માથે તે બાજુ માખણે ચોપડતા હો, મયથી કાપા કાપી. માઇક આવે તે અમે વખાણ કરી લઈ, તમે કરી લો. ભાઈ આ આર્ટિફિશિયલ સત્સંગ નથી, ઓરિજિનલ હૈયાના હેત હોવા જોઈએ. કેવું હતો આમી છાતીએ કહી દો કે તમારી આ લાઈન સત્સંગને પ્રમાણે યોગ્ય નથી, બાકી અંદરો અંદર ટાંટિયા ખેંચ કરશો તો વાલીડો ઘનશ્યામ રાજી નહીં થાય. ભક્તો આ ભગવાનને રાજી કરવા હોય, યુનિટી બનાવો, એક થઈ જાઓ. અમારે સાધુ હોય તો ભલે, પૂજ્ય બાદ મહારાજ શ્રી સાંકજોગી બહેનો, આપણે બધા એક બાપના દીકરા, શું લાવ્યા તને શું લઈ જવા નહીં. હું એક નાનો સાધુ છું, કદાચ અવિવેક થતો હતો, રાજી રહેજો. પણ મને 3 દિવસ મેં એમ થયું કે મને 2 મિનિટ મળશે ને તો સભાને એટલું કહીશ કે કારા નાગના ઝેર જો ઉતરતા હોય તો આવું છપિયા જેવું ધામ, અને મારી વાસના
તમારી વાસના સ્વભાવ જો ન ઉતરે તો ઘનશ્યામ મહારાજનો પ્રતાપ ઝાંખો આપણે પાડ્યો કેવા છે. ભક્તો, મારે વધુ સમય નથી લેવો. તમારા દરેકને જીવન દિવ્ય બને. તમારી કોઈ જાતની વિકાર વેર વાસના હોય તો આ બાલુડા ઘનશ્યામ ટાળી નાખે. અમારા બ્રહ્મચારી મહારાજ, હું પહેલે જ આવ્યો ને મને બાથમાં ગાલીને ભેટી પડ્યા. એટલો આનંદ થયો મને કે કોઠારીને મેં કીધું હતું કે બીજા વક્તાજી મૂકો મૂકો, પણ કૃષ્ણ સ્વરૂપ મને ખપશે કે. મેં કીધું તમે મોટા છો, મોટાની દ્રષ્ટિ મોટી હોય. આ ઉત્સવમાં આવવાનો મને અવસર મળ્યો. 2 મિનિટ આયોજક પૂજ્ય પીપી સ્વામી હોય, લાલજી મહારાજ હોય, આયોજક સમિતિએ ભુજ મંદિરમાંથી જે કાંઈ સંતોની આખી મોટી ફોજ છે એમાંથી મારા જેવા એક નાના સંતને 2 મિનિટ આ સભાને કાંઈ કહેવા માટેનો અવસર આપ્યો. ભક્તો, રાજી રહેજો. હજી આપણી પાસે 1.5 દિવસ છે. હું તો એમ કહું, સ્વામી એમ કહેતા હતા કે મૂર્તિ માગજો તો માગજો જ, પણ અંદર જે અંદર કચરો ભર્યો હોય ને ત્યાં સુધી મૂર્તિ સ્થિર નહીં થાય. અંદર કાદવ બહુ છે, અંદરથી આપણે બહુ કપટી છે, અંદરથી હજી આપણે બહુ કામી ક્રોધી લોભી માની છે. માન મળે તો મજા આવી જાય છે, નથી મળતું તો આપણે નારાજ ખૂબ થઈ જાય છે. તમે કરોડ રૂપિયાની સેવા કરી અને પત્રિકામાં નામ છપાવવાનું રહી જાય તો આપણું મોઢું જરાક સાંભળું થઈ જાય છે. ના થવું જોઈએ, આવી આપણે સ્થિતિ કરવી છે. ઉત્સવ આપણા એવા થાય કે સન્માન થાય તો મજા, ને ન થાય તો મજા. આવા આપણે ઉત્સવ કરવા માટેનો એક વિચાર કરીએ. ભક્તજનો, તમે ખૂબ સેવા કરી છે, મોટા મોટા દાનવીર દાતાઓને વંદન કરીશ. અમારું હમણાં ઉતારો 3જે માળે છે, અમે નીચે ઉતરતા હતા બપોરે. અમારા એક નાના સંત ભેગા હતા, શિલાલેખ લાગેલા હતા, ત્યાં હાથ ફેરવીને મેં સંતને કીધું, જુઓ તો ખરા સ્વામીજી, આ હરિભક્તો આમાં સેવાઓ કરે ને આવા બંગલામાં આપણે ફ્રીમાં રહેવા મળે. લાખ લાખ ધન્યવાદ છે દાનવીર દાતા. આખી સભાને કહીશ કે આ દાતાઓને એકવાર તાળી નાથી વધાવો. આવડો મોટો જગન થયો છે. ભક્તજનો, ભગવાન તમને એકનું અનંત ગણું કરીને ખરી વેળાએ દેવા આવશે હો. એ વ્યાજ સહિત આપશે વાલો, કેથી આપણું રાખશે નહીં. પૂજ્ય અમારા લક્ષ્મણ બાપા હોય, નારાયણ બાપા હોય, કેટલા બધા ઓસ્ટ્રેલિયાથી, આફ્રિકાથી, મુંબાસાથી, મુંબઈથી, પૂરા પ્રાંતમાંથી, ગુજરાતના કેટલા હરિભક્તો લાખો ને કરોડોની સેવાઓ કરી છે ત્યારે આ ઉત્સવ આવો મોટો થયો છે. બ્રહ્મચારી મહારાજના ચરણોમાં પણ કોટાનકોટી વંદન કરીશ. એક વિચાર મને એ આવતો હતો કે આ બ્રહ્મચારી મહારાજ કેવડા ને કામ કેવડું, આ એકલે હાથે આવડું મોટું કામ. બધાએ કહેતા હતા કે આ કામમાં ભગવાન હોય હોય અને હોય. તમારા અહીંયા પણ અનુભવ એ વાતની સાક્ષી પૂરે છે. ભક્તજનો, આપણે બધા ભાગ્યશાળી છે. 1 મિનિટમાં વાત કહું, આપણે બધા ભાગ્યશાળી છે કે નથી? બધા ભાગ્યશાળી છે. પણ આખી આ સભામાં કહેતા હતા કે 35,000ની વ્યવસ્થા કરી, ડબલ આવે એટલે કદાચ 60,000 માણસો ખરા, આપણે ભાગ્યશાળી. પણ આખી આ સભામાંથી 2 જણા માં ભાગ્યશાળી છે, એ કોણ હશે? એ કોણ હશે? પહેલા દિવસથી બધા જી આવે 2 જણાને જ આશીર્વાદ દે, એ 2 કોણ છે? એક છે અમારા પૂજ્ય વાસુદેવાનંદ બ્રહ્મચારી અને બીજા છે અમારા પીપી સ્વામી. 2 વ્યક્તિ મા ભાગ્યશાળી છે. ભાગ્યશાળી તો આપણે બધા. જગન પૂરો થશે ત્યાં સુધી આશીર્વાદના ધોધ કૃપાની વર્ષા 2 વ્યક્તિઓ લઈ રહી છે. ભક્તો, કામ કરે એના વખાણ થાય, આપણે કાંઈક કરવું પડે ભાઈ. કુછ પાને કે લે કુછ તો ગવાના પડતા હૈ. બ્રહ્મચારીને પૂછજો ક્યારેક કેટલો પરસેવો પાડ્યો હશે ત્યારે એના વખાણ થાય. અવાર મોટો હાર પહેરાવતો, મને એમ થતું મને આવડો પહેરાવત મજા આવે, પણ કાકા કઈ કરી હોય આમાં? આવડો મોટો હાર મળે, બધા આવીને એના વખાણ કરે, એ તો ક્યારે મળે? ના, પરસેવા રેડ્યા હોય, ખલા ખાધા હશે, કંઈક કંઈક હરિભક્તો આવીને ગોદા મારી ગયા છે, હજી કરતા નથી, રૂપિયા લઈ લો રણ, હજી કામ નથી કરતા, આવું ઠીઠા જેવું કામ કર, કેટલું બિચારા સાંભળ્યું હશે. હજી ઘણા સંભળાવશે કે પગથિયા બાકી હે ને, આ બાકી હે ને, એ ભાઈ બાકી છે, ન જોજો થયું છે, જોજો મેં ઘનશ્યામ બેઠા એ બધું આવી ગયું. હું તો એક વાત એ તમને કહીશ, તમારે સારામાં સારો બંગલો બાંધો તો તમે ટેન્ડર બહાર પાડો, પછી ગમે એની ટેન્ડર દેતા નથી. જુઓ કે ક્વોલિટી કામ કોણ કરો, એને તમારા બંગલાનું ટેન્ડર દો. તો ઘનશ્યામ મહારાજનો બંગલો બાંધો તો ત્યારે મારા બ્રહ્મચારી મહારાજને ઘનશ્યામ આજે ટેન્ડર દીધું હોય, સામાન્ય માણસ ન હોય, એને ટેન્ડર મળ્યું છે કે મારો બંગલો તું બાંધી દે. ભક્તજનો, એના સિલેક્શનમાં કોઈ દિવસ આપણે ડાઉટ કરવાનું હોય નહીં. મને દીધું છે પ્રવચન એટલે વખાણ કરું છું એમ નહીં હો, આ સત્ય વાત કહું છું. મોટા માણસ છે એ સિલેક્શન કર્યું હોય તો આપણે ડાઉટ નથી કરતા. બધાથી મોટા આપણા મહારાજ, એને જે કામ સોંપ્યું હોય એ વ્યક્તિ કંઈક અદ્ભુત હોય. બધાએ સંતો, બધાએ ભક્તોના ચરણમાં સાદર વંદન કરી મારી વાણીને વિરામ. અસ્તુ, જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. ખૂબ ખૂબ આભાર
કૃષ્ણ સ્વરૂપ સ્વામી, બહુ એમની ધારવાળી વાણી અસર કરી જાય એવી છે. આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજના જન્મસ્થાન મંદિરનો ઉદ્ઘાટન મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ, પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીના નેતૃત્વમાં અધ્યક્ષતામાં આ ઉત્સવનું આયોજન છે, અને એ ઉત્સવમાં કોને આનંદ ન હોય. એમ કહીએ કે આનંદ તો હોય, પણ આજે તો આનંદની હેલી છે, એવી હેલી છે કે આજે આપણા ઈષ્ટદેવના ઘરનું ઉદ્ઘાટન છે, અને લોકો લાગણીથી આત્માથી જોડાયેલા છે. જે ઈષ્ટદેવ માટે લોકો માથું દેવા તૈયાર થઈ જાય છે, અને જે ઈષ્ટદેવ માટે તન મન ધન કુરબાન કરવા જે તૈયાર છે, પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર છે, માથું મુંડાવી દેવા તૈયાર છે, જે આજે આટલા મોટી સંખ્યામાં સંતો જે સ્વામિનારાયણના નામથી માથું મુંડાવી અને હાથમાં માળા લઈ અને સ્વામિનારાયણ માટે જેમણે પોતાનું જીવન અર્પણ કર્યું છે, એવી જ જ્યારે એક બૃહદ સંખ્યામાં સાંખ્યોગી બહેનો એ પણ ભગવાનના નામે માથામાં મુંડન કરાવી અને ભગવાનને સમર્પિત થઈને જ્યારે ભજન કરે છે, અને આવી જ્યારે કુરબાની હોય, જેના માટે કુરબાની હોય અને એના ઘરનું એનું જન્મસ્થાન હોય, એ જન્મભૂમિ હોય અને એ જન્મસ્થાન ઘરનું જ્યારે ઉદ્ઘાટન હોય, કોને ઉત્સાહ ન હોય. જે એનો ઉત્સાહ ન હોય તો નાત બારો ગણી લેજો. હું માનું છું કે ઘનશ્યામ મહારાજ આજ આ પ્રસંગમાં જેટલા આવેલા છે એને જરૂર યાદ કરશે કે તું મારા પ્રસંગમાં આવ્યો તો એટલે હું તારા પ્રસંગમાં જરૂર આવીને ઊભો રહીશ. માટે વિશ્વાસથી તમને ખાતરી આપું છું કે ભગવાન ઘનશ્યામ મહારાજ જેને જેને બોલાવ્યા છે આ પ્રસંગે, એના તો મોટા ભાગ્ય છે કે જે ભગવાનના પ્રસંગમાં એને આવવાનું થયું છે. એક નાના કોઈ નેતાનું નિમંત્રણ આવે તો માણસ છાતી ફૂલાવીને ફરતો હોય. આ તો અનંત ભુવનનો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, અને એને જ્યાં પહેલાં ચરણ મૂક્યા ને એનું ઘર, એ કોઈ સામાન્ય પ્રસંગ નથી આ. અને આ પ્રસંગમાં, આ ઉત્સવમાં જે આપણે સહભાગી થયા છીએ અને આજે સહભાગી લોકો થતા રહ્યા છે, જેમ તારાથી વીંટાયેલા ચંદ્રને, જે તારાઓ જે ચંદ્રથી વીંટાયેલા છે, એવી રીતે અમારા ચંદ્રની જેમ, સૂર્યની જેમ પરમ પૂજ્ય લાલજી મહારાજ આજે આપણને ત્રણ દિવસથી અખંડ આવીને, આપણે કહીએ કે લાલજી મહારાજ 5 વાગે પધારવાનું છે તો 5 વાગે પધારી જાય, લાલજી મહારાજને એમ કહીએ કે 4 વાગે પધારવાનું છે તો 4 વાગે પધારી જાય, અને જ્યાં સુધી જય ના બોલાય ત્યાં સુધી બાપ લાલજી મહારાજ અહીંથી ઊભા થતા નથી, અને 2 વાગે દેવાગે નેવાદાથી શોભાયાત્રા શરૂ થઈ, અને એમાં જ્યારે ટ્રેક્ટરમાં જ્યારે લાલજી મહારાજ બેઠા અને જ્યારે શોભાયાત્રા અહીંયા પૂરી થઈ, લાલજી મહારાજને કહ્યું હતું આપણે ફ્રેશ થવું હોય તો ઉતારે જઈ શકો છો, તો કે ના, હું સભામાં આવું. આવા આવા મહાપુરુષ, આવા ભગવાનના દીકરા આપણે ક્યાં ગોતવા જવા, આપણી સામે છે. હજુ એમ લાગે કે કંઈ થાક જ નથી લાગ્યો. આવા લાલજી મહારાજના નેતૃત્વમાં આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, અને આજે આપણા આ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત લાલજી મહારાજના નાના ઉમાકાંત તિવારી સાહેબ, જેઓ અત્યારે લખનૌમાં રહે છે અને ગવર્મેન્ટ ક્લાસ 1ના ઓફિસર રિટાયર્ડ છે, અને એમને પોતાનું આ છપૈયા પ્રત્યે એટલું બધું મમત્વ છે કે વર્ષમાં 2-4 વખત હમણાં એમને પત્રિકા આપવા જ્યારે ઘરે ગયા હતા ત્યારે એમને કહ્યું કે મને આ કોઈ સારામાં સારું કોઈ સ્થાન ગમતું હોય, એમના શબ્દો, કોઈ મને સારામાં સારું સ્થાન ગમતું હોય, કોઈ ભૂમિ ગમતી હોય તો છપૈયાજીની ભૂમિ છે, આવું એમના શબ્દો હતા. અને જેને છપૈયા ગમે એને સ્વામિનારાયણ ગમે, અને સ્વામિનારાયણ ગમે એ મને તમને ગમે, ગમે ને ગમે. અને એવા જ્યારે મહાપુરુષ, એવા વ્યક્તિ, વરિષ્ઠ વ્યક્તિ જ્યારે આપણી સભામાં પધાર્યા હોય ત્યારે આપણે તાલીઓના નાદથી આપણા લાલજી મહારાજના નાના એવા ઉમાકાંત તિવારી સાહેબનું અહીંયા જે મહંત સ્વામી
વાસુદેવ સ્વામી અને ભુજ મંદિરના મહંત સ્વામી અને જેતલપુર મંદિરના મહંત સ્વામી આ ત્રણેય સંતો મળી અને તિવારી સાહેબનું ફૂલહાર પહેરાવીને બહુમાન કરશે. ત્રણેય સંતો આ એક પૂજનીય વ્યક્તિ છે અને જે વ્યક્તિ દ્વારા આપણને એક ધર્મકુળનું એક અંગ આપણા સંપ્રદાયને મળ્યું છે. તો આવા પવિત્ર પવિત્ર પુરુષ જે આપણા સંપ્રદાયનું ઘરેણું છે એ પૂજવા લાયક છે. તો એવા તિવારી સાહેબનું સન્માન સાથે લાલજી મહારાજના મામા મામા મનીષ તિવારી તેઓ શ્રીનું પણ મહંત ત્રણેય સંતો સન્માન કરશે. અને હું વાસુદેવ સ્વામીને વિનંતી કરું કે આ બંને વડીલોનું આ તિવારી સાહેબનું અને મનીષભાઈનું સાફો બાંધીને એમનું સાલું ઉઢાડીને સન્માન કરે. આ છે ધર્મકુળનો પરિવાર છે, આ પવિત્ર પરિવાર છે અને એ પરિવાર ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો છે અને એ પરિવારની પૂજા કરવાથી ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર રાજી થાય છે. તો આજે આ ઉત્સવમાં જેવો સહભાગી બનવા માટે અને આપણને કંઈક પ્રેરણા આપવા માટે કંઈક આપણને માર્ગદર્શન આપવા માટે જ્યારે પધાર્યા છે તો એ આપણી આ ઉત્સવની એક શોભા છે. અને સાથે સાથે આ જન્મસ્થાન ઉદ્ઘાટન અને જન્મસ્થાનનું જે નિર્માણ એમાં જેમનો એક બહુ જ સરસ બહુ સારો એક સહયોગ છે જો મહંત પોતે સાફો બાંધે છે અને કોઈનું બીજાનું કામ ગમે જ નહીં. જન્મસ્થાન મંદિરના નિર્માણમાં અને જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવમાં ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદન સ્વામી, જેમને પોતાની તબિયત સારી નહોતી છતાં પણ જ્યારે આમંત્રણ આપવા માટે ગયા ત્યારે એમ કહ્યું કે તબિયત સારી હશે તો આવીશ. તો ચાર પાંચ દિવસ પહેલાં કોઠારીનો ફોન આવ્યો કે તમારો ઉત્સવ નજીક આવતો જાય છે એમ સ્વામીની તબિયત સારી થતી જાય છે. તો આજે
ભુજ મંદિરથી છેક છપ્પૈયાજી સુધીનો પંથ કાપી અને સ્વામી ખાસ આપણા આ પ્રસંગમાં ઉપસ્થિત છે. અને સ્વામીએ તો ભુજ મંદિરની તમામ પોતાની શક્તિઓ, પોતાના બધા સંતો, કમિટી સભ્યો, હરિભક્તો બધાને એમ કહ્યું કે તમે બધા છપૈયા જાઓ અને હું પાછળ આવું છું. આવું જ એમને ખૂબ અંતરપૂર્વક, લાગણીપૂર્વક આ ઉત્સવમાં જે સહભાગી થવા માટે મહંત સ્વામી પધાર્યા છે. તો ભુજ મંદિરના મહંત સ્વામીને આપણે સૌ તાલીઓના નાદથી આ એક મહાપુરુષને વધાવીએ, જેવો એક સંપ્રદાયનું એક ઘરેણું છે અને સંપ્રદાયમાં લાખો હરિભક્તોને સત્સંગનું પોષણ આપવાની એક જવાબદારી જેવો નિભાવી રહ્યા છે. અને જેમના નેતૃત્વમાં 215 સંતો અત્યારે ભુજ મંદિરમાં, જેમના નેતૃત્વમાં આજે કચ્છ વિસ્તાર અને વિદેશમાં વસતા તમામ હરિભક્તોને એ ટાઈમ ટુ ટાઈમ એ સંત એ મહિનામાં પહોંચી જ જાય, એ પછી કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીમાં જ્યાં પણ કચ્છનો હરિભગત રહેતો હોય ત્યાં સાધુ ત્યાં બારણું ખખડાવી અને ત્યાં પહોંચી જ જાય અને એને જે એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ રહી અને સત્સંગનું પોષણ કરવાનું જેનું જે જવાબદારી એક સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે એવા પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદન સ્વામી જ્યારે અહીંયા પધાર્યા છે, તો તેમનું સન્માન હું લાલજી મહારાજને વિનંતી કરું કે આવેલા આપ સન્માન કરો એટલે હાથીના પગમાં બધું જ આવી જાય, બધા જ સંતો એમાં આવી જાય અને બધા હરિભક્તોનું પણ તરફથી પણ આવી જાય. તો પૂજ્ય ધર્મનંદન સ્વામીનું લાલજી મહારાજ પાસે મહંત સ્વામી આવે છતાં પણ લાલજી મહારાજ કેવા સરળ છે, જુઓ કેવા સરળ છે. ભુજ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજી, જેઓ અમારા મહોત્સવના આયોજનમાં જે અમે 4 સંતો છીએ એમાં એ પૈકીનો એમનો એક રોલ છે. ફોન કરીને પોતાના જ્યાં જ્યાં સંપર્ક હતા તેમને સૂચનાઓ આપેલી હતી કે છપૈયાનો ઉત્સવ આપણો છે, છપૈયાના ઘનશ્યામ મહારાજ આપણા છે, માટે બધા મન મૂકીને સેવા કરજો અને એમાં જોડાજો અને બધા છપૈયામાં ઉત્સવ કરવા જજો. એવી રીતની જેમને ખૂબ પ્રેરણા કરી છે એવા કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજીને પણ આપણે અહીંયા તાલીઓના નાદથી વધાવીએ છીએ. હું દેવપ્રકાશ સ્વામીને વિનંતી કરું કે અહીંયા લાલજી મહારાજ પાસે પધારો અને અમારા લાલજી મહારાજ આપને અહીંયા ફુલહાર પહેરાવી અને અમારા તમામ સંતો મહંત સ્વામી સૌ વતી આપને અહીંયા સ્વાગત કરે છે. પધારો, આપણે આ ઉત્સવને માટે ખૂબ મહેનત કરી છે અને સતત હરિભક્તો સ્વામીને ફોન કરીને પૂછે ત્યાં કેવું છે, ત્યાં કેવું છે, ત્યારે દેવ સ્વામી કહેતા બહુ સારું છે, નહીતર સારું બોલવું બહુ કઠણ છે ભાઈ. હા, બીજી બધી વાતો કરવી બહુ સરળ છે પણ કોઈ ઉત્સવનું સારું બોલવું એ બહુ કઠણ છે. ત્યારે બહુ જ લોકો સ્વામી મને કે મને બહુ ફોન આવે છે, તો બધાને કહું છું કે બહુ સારી વ્યવસ્થા છે, આવજો આવજો. હજુ તો વ્યવસ્થાનું કોઈ ઠેકાણું નહોતું, એના પહેલાં કહી દેતા હતા કે બહુ સારું છે અને આવા સંતો બોલે કે બહુ સારું છે ત્યારે સારું જ થાય. તો એવા પૂજ્ય દેવપ્રકાશ સ્વામીનું તથા સાથે આવેલા ધર્મ સ્વરૂપ સ્વામી અને સ્વામી પુરુષોત્તમ પ્રિદાજી સ્વામી તેમનું સન્માન અમારા સંત પૂજનના યજમાનશ્રી અહીંયા મંચ ઉપર આવી અને સંતોનું સન્માન કરશે. ત્યાર પછી આ જન્મસ્થાન નિર્માણમાં જેમને જે 4 મજલાનો જે આખું જન્મસ્થાન છે એમાં એક મજલાની સંપૂર્ણ સેવા જેમને આશરે પોતાના હેત રૂચિવાળા હરિભક્તો તરફથી આશરે રૂપિયા 3 કરોડ રૂપિયાની સેવા જેમને જન્મસ્થાનમાં અર્પણ કરી છે, જુદા જુદા રૂપે જુદા જુદા પ્રસંગે આવી અને આ સ્થાનના આ જન્મસ્થાનને પૂર્ણ કરવા માટે જેમને ફાળો આપેલો છે, પોતાના હરિભક્તોને હેતૃચવા હરિભક્તોને અપાવ્યો છે, એવા સરદાર મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી આ પ્રસંગમાં પધાર્યા છે. તો હું વિનંતી કરું કે આ મહોત્સવના જે સંત પૂજનના યજમાન છે સ્વામીને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરશે અને અહીંયા લાલજી મહારાજના આશીર્વાદ લેવા માટે સર્વપ્રથમ અહીંયા પધારશે અને સ્વામી પોતાના અંતરના
રાજ અંતરના આશીર્વાદ અને પોતાનો અભિપ્રાય આ પ્રસંગે એમને અહીંયા છપૈયા પ્રત્યે ખૂબ જ મહત્વ છે તો સ્વામી આવી અને પોતાની વાત રજૂ કરશે. નિત્ય સ્વરૂપ સ્વામી અધર્મ સર્ગો ઉત્ખનનસ્ય કર્તા ધર્માન્વયસ્ય અધિક પુષ્ટિ કર્તા સપ્રિયતામ મે ખિલ પાપ હર્તા હરે સ્વભક્તે સહ દુઃખર્તા. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામી નારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવની જય. આપણા મંદિરમાં, આપણી સભામાં, આપણા એક એકના હૃદયમાં અખંડ બિરાજતા સર્વાવતારી બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ, જેમને આજ્ઞાનરૂઢ આશીર્વાદથી આવો અદ્ભુત મહોત્સવ બાલપ્રભુ ઘનશ્યામના જન્મસ્થાન એના ઉદ્ઘાટન તે ઉજવાઈ રહ્યો છે, એવા ઉત્તર ભારત ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાનુસાર ભગવાન શ્રીના સ્થાનને શોભાવતા એવા પરમ પૂજ્ય ધર્મધોરણ કજરાટ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને અત્યારે પોતાના દિવ્ય દર્શન આપી ભાગવંતા બનાવી રહ્યા છે એવા ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ. હમણાં કૃષ્ણજીવન સ્વામી કહેતા તેમ ભક્તો, કોઈ પણ સર્જન કરવું હોય તો બહુ સહન કરવું પડતું હોય છે. જે સહન ન કરી શકે કદી સર્જન પણ ન કરી શકે. આજથી નહીં, મહારાજના સમકાલીન સમયથી વિચારશો, આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા પાતાળ સુધી ધરવા માટે આપણા સંતોએ જે સહન કર્યું છે, આપણા ભક્તોએ જે સહન કર્યું છે, એ ભક્તો એને ફળશ્રુતિ રૂપે આજ આપણે શાંતિથી ભગવાનનું ભજન કરી શકીએ છીએ. ખૂબ સહન કરી, ખૂબ દાખલો કરી અને આ સ્થાનને નિર્માણ કરાયું છે એવા પૂજ્ય બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનંદજી બ્રહ્મચારી મહારાજ. અને વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજે મને ઘણી ફેરી કીધેલું કે સ્વામી, હું જ્યારે આમ જરાક હિંમત હારતો હોય ત્યારે હું પીપી સ્વામીને ફોન કરું, અને મોટા પીપી સ્વામી મને સદૈવને માટે એટલી બધી હિંમત આપી છે કે સ્વામી, તમને તો મહારાજે નિમિત્તરૂપ બનાવ્યા છે, તમને ક્યારે સિલેક્ટ કર્યા હશે, તમારા ઉપર ઘનશ્યામારનો બહુ જ મોટો રાજીપો હશે ત્યારે તમને સિલેક્ટ કર્યા હશે, તમે ચિંતા નહીં કરતા, ઘનશ્યામારનું કામ છે ને ઘનશ્યામ મહારાજ કરશે. અને ભક્તો, ખરેખર ઘનશ્યામારનું કામ હતું ને ઘનશ્યામ મહારાજે કર્યું. આ પ્રસંગે આટલા મોટા સંખ્યામાં બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા છે, આટલા બધા ભક્તો પધાર્યા છો. વલ્લે ભક્તો, આ ધરતી ઉપર મહારાજ પધાર્યા, આપણે કેટલા બધા ભાગશાળી એ ધરતી ઉપર બેસીને આજે આપણને મહારાજના ચરિત્રો, મારીની મહત્તા સાંભળવાનો લાભ પ્રાપ્ત થાય. અને મંદિરો વગેરે વગેરે તો અનંત થતા રહેશે, પણ બાલપ્રભુ ઘનશ્યામનું જન્મસ્થાન એનું નિર્માણ થયું ને એ વખતે આપણને બધાને અહીંયા આવવાનો લાભ પ્રાપ્ત થયો, બાલપ્રભુ ઘનશ્યામની સ્વયંની કૃપા હોય તો પ્રાપ્ત થાય, ન તો થાય નહીં. વલ્લે ભક્તો, અહીંયા સંતો અમે આજે આવ્યા, પણ લક ચેનલના માધ્યમથી અમે જે જે સંતો અહીંયાથી પ્રવચન આપતા હતા, ભગવાનના ચરિત્રો ગાતા હતા અને જોતા હતા, છેલ્લી બાકી ગાડીમાં બેઠા બેઠા પણ જોતા હતા, ખૂબ અદ્ભુત અદ્ભુત ચરિત્રોનું વર્ણન અહીંયાથી થતું હતું. અને ભક્તો, ઘોર કળીકાળની અંદર, સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગની અંદર પણ મન સામે લડતા લડતા લોકો હારી ચૂક્યા છે. આ તો ઘોર કળીકાળની અંદર લડવાનું છે ને પાછું જીતવાનું છે. તો ભક્તો, બીજા હજારો પ્રકારના સાધનો કરે તેમ છતાંય જીતવું કઠણ છે, પણ મહારાજના શબ્દમાં જોઈએ તો મહારાજે પ્રથમના 38માં વચનામૃત એક અદ્ભુત વાત બતાવી. મહારાજ કે ગમે તેવા સંકલ્પ વિકલ્પ થતા હોય, પણ મારા ચરિત્રરૂપી જાળાની અંદર મનને જો ગૂંચવી મળે તો મહારાજ કે સંકલ્પ વિકલ્પ વિરામ પામી જાય. અને મહારાજ એટલા માટે તો મધ્યના 54માં અંત્યના બીજા વચનામૃતમાં એક બહુ અદ્ભુત વાત બતાવે. મહારાજ કે કોઈ તપ કરે, ત્યાગ કરે, દાન કરે, વ્રત કરે, હજારો પ્રકારના સાધનો કરે, પણ હું જેટલો સત્સંગે કરીને વશ થાઉં છું એટલો કોઈ સાધનથી વશ થતો નથી. મારાને એક એક શબ્દો સામે ભક્તો દ્રષ્ટિ નાખશો તો હા પડશે. મહારાજ મધ્યના 35માં વચનાની અંદર પણ એક બહુ અદ્ભુત વાત બતાવી. મહારાજ કે આત્મસત્તા રૂપે બનીને વર્તવું અને આત્માના દર્શન થાય, એની અંદર પરમાત્માના દર્શન થાય, ઉપાસના વિના ન થાય, એ વાત કર્યા પછી મારા ટન માર્યો. મહારાજ કે તો બહુ જન્મના પુણ્યના ઉદિત થયો એને શક્ય બને. મુમુક્ષ હિંમત આરે પહેલાં મહારાજ બહુ અદ્ભુત વાત કરી દીધી. મહારાજ કે તમે ટેન્શનમાં આવી જતા નહીં, જોજો ભલે શાસ્ત્રમાં આત્મદર્શન પછીથી મુક્તિ બતાવે, પણ હું તો એમ જ કહું છું, મારું નામ રટન, મારા ચરિત્રો, મારી આજ્ઞાન, મારી ઉપાસના તમે ચાર સિદ્ધ કરજો,
જ્યાં અમે તમને વચન આપીએ છીએ, ઢોલ વગાડતા તેમ મારા ધામમાં બેસશો ભક્તો. આ મોટી મોટી મહત્તા ભક્તો આપણને બધી પ્રાપ્ત થઈ છે, આપણને શું નથી પ્રાપ્ત થયું આપણે જો સમજી શકીએ, આપણી દ્રષ્ટિ બદલાય તો ભક્તો આપણને જ્યાં દ્રષ્ટિ નાખીએ ત્યાં આનંદની પ્રાપ્તિ થાય. શ્રીજી મહારાજે સ્વયં પોતાને હસ્તે બનાવેલા મંદિરો મળ્યા છે, અંદર સ્થાપિત દેવો આપણને પ્રાપ્ત થયા છે. મહારાજે પોતાના સ્થાને આચાર્ય મહારાજની સ્થાપના કરી આચાર્ય મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે, એના દક્ષે સંતોની પ્રાપ્તિ થઈ છે, ભક્તોની પ્રાપ્તિ થઈ છે. મહારાજ સ્વયં લખેલ શિક્ષાપત્રી, સત્સંગીવન, અનેક ગ્રંથો, વચનામૃત વગેરે વગેરે, સત્સંગી ભૂષણ, અનેક શાસ્ત્રોની આપણને પ્રાપ્તિ થઈ છે. અને ભક્તો પોતાના વ્યક્તિગત ખર્ચમાં રૂપિયા વાપરો હોય તો વિચાર કરે, પણ જ્યારે ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે જ્યારે વાપરો હોય ત્યારે દિલ ખુલ્લું મૂકી લાખો કરોડો રૂપિયા આપતા જેનું મન ન અચકાય એવા લાખોની સંખ્યા મારી ભક્તોની પ્રાપ્તિ થઈ છે. આ બધી પ્રાપ્તિને યાદ કરી રાખવી. અને ભક્તો યાદ રાખજો, મહારાજને રાજી કરો હોય તો આપણે આપણા અંતર સામે જોશું, અંતરમાં ટાટું હિમ જેવું વર્તતું હશે ને તો બાપ દુનિયા ગમે તે કરશે તોય પણ આપણે અક્ષરધામની અંદર જઈને બેસશું. અંતર ટાઢું કરવા માટે ભક્તો મહારાજની આજ્ઞા, મારીની ઉપાસના, ભજન ખૂબ કરવું પડશે. ખૂબ ભજન કરજો, આવા મોટા મહારાજ મળ્યા છે એના કેફમાં રહેજો. અને હું તો કહું અહીંયા આવ્યા છો ને તો ઉત્સવ પૂરો કરીને પછી જાજો, આ લાભ વારેવારે નહીં મળે. વાલા ભક્તો આજે મોટા મહારાજશ્રી પણ પધારી ચૂક્યા છે, આવતીકાલે પરમ પૂજ્ય મહારાજશ્રી પણ પધારશે, એ દિવ્ય જે દર્શનો લાવવો છે આ ખાલી સ્મૃતિ બની રહેશે ને તો ભક્તો મુક્તિ કરતલ બનશે. હું તો એમ કહું અહીંયા તમે ઉત્સવમાં આવ્યા છો અને તમને સરસ ભોજન મળ્યું છે એની યાદગીરી પણ મુક્તિ કરતલ બનશે, પણ કદાચ કાંઈક તમને બરાબર નહીં ભાવ્યું હોય ને અને એની સ્મૃતિ આવશે ને તો એ પણ મુક્તિ કરતલ બની જશે. ભાવ તો મુક્તિ કરતલ બની જશે, અભાવ પણ મુક્તિ કરતલ બની જશે, કારણ કે અહીંયા ભગવાનનો સંબંધ છે. તો ભગવાનના ભક્તો ખૂબ ભજન કરજો, મારાની ખૂબ આજ્ઞા દ્રઢ કરજો, ખૂબ ઉપાસના દ્રઢ કરી અને મહારાજ રાજી થયું ખૂબ કરજો. અમારા બ્રહ્મચારી મહારાજ, પેપી સ્વામી વગેરે ખૂબ દાખલો કર્યો છે, મારેને પ્રાર્થના કરીએ કે મહારાજ એને આવા આવા કાર્ય કરવા માટે ખૂબ બળ આપે. અને તમે પણ તન મન ધનથી ખૂબ વર્ષાર છો ભક્તો, ખૂબ આવીને આવી સેવા કરતા રહેજો. મારે તમારા દ્વારા અનેક પ્રકારની સેવા કરાવે એ ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી સર્વે સંતોને વંદન કરી હું મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર નિત્ય સ્વરૂપ સ્વામી. આપણે જેમના નેતૃત્વ નીચે, જેમના અધ્યક્ષા નીચે આ ઉત્સવનું જે આયોજન ઉજવી રહ્યા છીએ, તો એ ઉત્સવના આયોજક અને અધ્યક્ષ એવા પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીને મેં પ્રાર્થના કરી કે બાપજી આપ 3 દિવસથી આપ અમારા આપણે આપણું દર્શનનું અને આશીર્વાદનું સાનિધ્ય આપો છો, પરંતુ આજે અમારે આપના આશીર્વાદ લેવા છે. તો મહારાજશ્રી તરત જ કહ્યું કે સારું હું આપીશ, તો હું લાલજી મહારાજને એમના શ્રી ચરણોમાં વિનંતી કરું કે આપ અમને અત્યારે આપના રૂડા આશીર્વાદ પાઠવો. આદરણીય ધામોધામથી પધારેલા સર્વે સંતો અને દેશ વિદેશથી પધારેલા સર્વે હરભક્તો, નવા વર્ષની શરૂઆતમાં જ અવસરસ ઉત્સવનો લાભ આપણે બધાએ માણી રહ્યા છીએ, એ પણ છપૈયા જેવી પવિત્ર ધરતી ઉપર. આનાથી સારી નવા વર્ષની શરૂઆત હોઈ જ ના શકે બીજી કોઈ. કાયમ આપણે બધાએ લોકો દુનિયામાં નવું વર્ષની શરૂઆત હોય પરિવારને મળવા જાય છે, દૂર દૂરના રહેતા બધા એ લોકોના રિલેટિવ્સ હોય એ લોકોને મળવા જાય છે, પણ આપણું આખું પરિવાર અહીંયા જ ભેગું થઈ ગયું છે. અને એ પરિવાર છપૈયા નિવાસી 1200 ઘનશ્યામના સાનિધ્યમાં આપણે બધા ભેગા થયા છે, તો ખૂબ આપણા બધાના ભાગ્ય છે કે આપણે આવો લાભ માણી રહ્યા છીએ. કારણ કે અનંત જન્મોના પુણ્ય કર્યા હોય ત્યારે આપણને આવા ઉત્સવ સમયમાં નો આનંદ માણવાનો લાભ મળે છે. હજારોની સંખ્યામાં દરેક હરિભક્તો, સંતો, આખું સ્ટેજ આપણે બધા જોઈએ તો સંતો બે બાજુ સંતો બેઠા છે, તો ખૂબ જોઈને આનંદ થાય છે. અને એક અંતરમાં એક ટાઢક
આવે કે આ બધાએ આપણું પરિવાર અહીંયા એક જોડે ભેગું છે, ખાસ કરીને જે નવું જન્મસ્થાનનું નિર્માણ આ બધાએ હરિભક્તો અને સંતોના પરિશ્રમથી મહેનતથી છેલ્લા ઘણા બધા વર્ષોથી કામ ચાલી રહ્યું હતું એ હવે પૂર્ણ થયું છે, અને એવું સરસ રૂપાળું એવું જન્મસ્થાન મહારાજનું અને મંદિરનું જીર્ણોદ્ધાર એ થયો છે. જોઈને આ બધાએ દર્શન કરો તો જોઈને એક અંદર આપણે બધાને એક અલગ અનુભૂતિ થશે, એક 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 જે વાઇબ્રેશન આ ધરતીના છે એ એકદમ અલગ છે, એકદમ અલગ છે, અને આપણે બધાએ અનુભવીએ છીએ. અને અહીંયા જેટલા બહારના જે મોટા મોટા મહાનુભાવ આવે છે એ બધાએ અનુભવે છે. આપણે બધાને ગર્વ હોવો જોઈએ કે આપણું પોતાનું છે. આ છપૈયા આપણી જે મૂડી છે એ આપણી પોતાની છે, ના કે મારી કે તમારી છે, આપણે બધાની છે. એ આપણે એ વાતનો ગર્વ હોવો જોઈએ, એ એ છાતી ફૂલી જવી જોઈએ એ એ વિચારીને કે ના આપણો આપણો સંપ્રદાય, આપણો મૂળ સંપ્રદાયના આપણે બધાએ આશ્રિત છીએ, અને આપણને આવા નરનારાયણ દેવ મળ્યા છે, આવા ભગવાન મળ્યા છે, બીજું શું જોઈએ છે, બીજું જીવનમાં શું જોઈએ છે. હમણાં સરસ વાત કરી સ્વામીએ કે આપણે અગર આપણું એક જોવાની જે રીત છે એ બદલીએ તો કાયમ આ સત્સંગમાં સુખ અને સુખ જ દેખાશે, અને એ સુખનો અનુભવ ત્યારે થશે જ્યારે હૃદયમાં આપણે બધાના ભગવાન હશે, હૃદયમાં આપણે બધાના હૃદયમાં ભગવાન માટેની નિષ્ઠા અને ભગવાન માટે પ્રેમ અને લાગણી, અને ખાસ તો આપણો જે આટલો મોટો પરિવાર છે એના પ્રત્યેની લાગણી હશે, ત્યારે એ સુખનો અનુભવ આપણે બધાને થશે. તો વધુ કહેતા નહીં, આજના દિવસે ખૂબ આનંદ થયો આ ઉત્સવમાં, અને ખાસ તો જે દરેક હરિભક્તોએ નાની મોટી સેવા કરી છે આ ઉત્સવમાં, અને કોઈ સેવા નાની કે મોટી હોતી નથી, પૈસાથી કોઈ એ ભલે 10,000ની સેવા હોય કે 10,00,000ની સેવા હોય, એના પાછળનો તમારો ભાવ કેવો છે એ અગત્યની વસ્તુ છે. એ પાછળનો તમારો જે ભાવ છે એ ભગવાનને રાજી કરવાનો હોય તો એ 10 રૂપિયા 10,00,000ની બરાબર છે. તો એ ખૂબ ખૂબ ધન્યવાદ જે નાનામાં નાના ગામડાથી કે મોટામાં મોટા શહેરોથી કે વિદેશથી દરેક હરિભક્તોએ જે આ બધાએ યોગદાન આપ્યું છે, ખાલી પૈસાથી પણ નહીં પણ આપ બધાએ જોવો છો જે લગભગ આજે મહંત સ્વામી સાથે વાત કરતા લગભગ 25,000 હરિભક્તો આજના દિવસે આ છપૈયામાં છે, તો એ બધાની દેખરેખ કરવા, એ બધાનું ઉતારાની વ્યવસ્થા જોવા, એ બધાના આ બધાના જમવાની વ્યવસ્થા જોવા હોય કે ગમે તે નાની મોટી વ્યવસ્થા જોવા, ટ્રાન્સપોર્ટેશનનું હોય, એ બધી જે મહેનત હરિભક્તો કરી રહ્યા છે. લગભગ હું ગઈકાલે જ ગયો હતો, આ બધા સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો જે મહેનત કરી રહ્યા છે, લગભગ એક એક મહિના પહેલાંથી અહીંયા આવીને એ જે દિવસ રાત એક કરીને પોતાના ઘર પરિવાર મૂકીને દિવાળી હોય કે નવું વર્ષ હોય કે ગમે તે ઉત્સવ હોય, પોતાના નોકરી ધંધા મૂકીને પોતાના પરિવાર મૂકીને ખાલી આ બધાની દેખરેખ માટે કેવી રીતે આ ઉત્સવ સફળ થાય, કેવી રીતે મહારાજ રાજી થાય, એ હેતુથી એ ભાવથી એ બધા હરિભક્તો આવ્યા છે. તો સૌથી વધારે ધન્યવાદ તો એમને છે કે જે આટલી બધી મહેનત અને પરિશ્રમ કરીને અહીંયા આવ્યા છે, કારણ કે એના માટે હિંમત જોઈએ, એના માટે ભગવાન માટે અંદરથી નિષ્ઠા જોઈએ, એક ભાવ જોઈએ, ત્યારે એવું કામ થાય છે. તો બસ ખૂબ ખૂબ ધન્યવાદ આ બધાએ હરિભક્તોને કે આપ અહીંયા આવીને આ ઉત્સવને આટલો મોટો સફળ બનાવ્યો, અને બસ એ જ પ્રાર્થના મહારાજના ચરણોમાં કે જેવી રીતે નવા વર્ષની શરૂઆતમાં આ જન્મસ્થાનનું જીર્ણોદ્ધાર થયો છે, અને આ જોડે જોડે જ આપણે બસ છપૈયામાં આવ્યા છે, તો એક સંકલ્પ લઈને જઈએ, એક સંકલ્પ, એક નાનો એવો સંકલ્પ લઈને જઈએ, કંઈ 10 માળા વધારે કરવાનો સંકલ્પ નથી કે વધારે શિક્ષાપત્રીના શ્લોકો વાંચવાનો નથી, પણ એક સંકલ્પ લઈએ
કે કાયમ દિવસે ને દિવસે આપણે બધાએ મહારાજમાં વધુ ને વધુ જોડાઈએ અને બીજાને જોડાવડાઈએ. કારણ કે આજનું જે લગભગ છે, ઘણા બધા વર્ષોથી આપ બધાએ જાણો છો કે બાળ મંડળ અને યુવક મંડળ દરેક સંતોને જોડે રાખીને ગામડે ગામડે ફરીને સંતોને અમે બધાએ એ બાળ મંડળ અને યુવક મંડળના કાર્યો ઘણા બધા વર્ષોથી ચાલતા આવ્યા છે દેશમાં અને વિદેશમાં, બધાએ જાણો છો. તો એના પાછળનું હેતુ, એના પાછળનું કારણ એ જ છે કે કઈ રીતે આપણી ભાવિ પેઢી સુરક્ષિત રહે, કઈ રીતે આપણી ભાવિ પેઢીમાં આપણે બધાના જે સંસ્કારો છે, આપણા વડીલોથી આપણને જે સંસ્કારો મળ્યા છે, જે જે સિદ્ધાંતો છે સંપ્રદાયના, જે આપણા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો છે, એ બધા, એ બધી વેલ્યુઝ, એ બધી વેલ્યુઝ એ બધા નાના નાના દીકરા દીકરીઓમાં આવે, એના પાછળના કારણથી આપણે બાળ મંડળ અને યુવક મંડળની પણ ખૂબ ગામડે ગામડે અને દેશમાં અને વિદેશમાં દરેક જગ્યાએ કાર્યો ચાલતા રહે છે. તો બસ આપણે બધાએ આપણી ભાવિ પેઢીને આજે એક સંકલ્પ કરીએ કે ભાવિ પેઢીને તમારા ઘરે દીકરા દીકરીઓ હોય, કે તમે મંદિર જતા હો ત્યાંના જે દીકરા દીકરીઓ, એમને કેવી રીતે ભગવાન જોડે નજીક જોડાવા, એ પ્રયત્ન આપણે બધાએ એક ભેગા થઈને કરીએ. તો બસ એ જ પ્રાર્થના મારાના ચરણોમાં કે આપણે બધાને એટલો સરસ ઉત્સવનો તો લાભ આપ્યો, પણ દિવસે ને દિવસે આપણે બધાને જીવનમાં ઉન્નતિ ને પ્રગતિ થાય અને મહારાજ આપણે બધાને વધુ ને વધુ સત્સંગનું બળ આપે, બસ એ જ આજના પવિત્ર દિવસે નરણાયદેવના ચરણોમાં પ્રાર્થના. આપના નેતૃત્વમાં આ સંતો અને આ હરિભક્તોએ આપને કૃપાથી જ આ કામ સફળતાપૂર્વક અત્યારે આયોજનબદ્ધ કરી રહ્યા છે. એક હરિભક્ત કહેતા હતા કે અહીંયા મોબાઈલ પકડાતા નથી, ફોન નેટવર્ક આવતું નથી, તો કંઈક કંપનીમાં કંઈક કહો કે થોડીક એની ફ્રિકવન્સી વધારે. એમ કીધું કંપની તો જે આપણે અમદાવાદમાં છે એ જ અહીંયા છે, વોડાફોન એ જ અહીંયા છે, બીએસએનએલ અહીંયા જ છે, પણ અહીંયા મેં કીધું એક ઝામર લાગેલું છે અને એવું ઝામર છે કે તમારા કોઈ નેટવર્ક કામ નહીં કરે, માત્ર મોબાઈલના નહીં પણ મનના નેટવર્ક પણ કપાઈ જાય છે. અને ખરેખર મને એક બોસ્ટનમાં ઉમંગભાઈ કરીને હરિભક્ત છે, નામ સાથે કહું, મને કે છપૈયા જઈએ એટલે કંઈ યાદ જ નથી આવતું, તો તમે ત્યાં શું એવું ઝામર લગાડ્યું છે કે ત્યાં જઈએ એટલે બધું જ ભૂલાઈ જાય છે, એનો પુરાવો છે કે આજે ગઈકાલે હું આપણા ટેન્ટ હાઉસ, ટેન્ટ જે આપણી ઉતારા છે એમાં ઝવેરભાઈને મળવા ગયો હતો, ત્યારે મને કહ્યું કે અહીંયા અમે એક દિવસ જેને રહેવું હોય એના માટેના જુદી વ્યવસ્થા છે, પણ એક દિવસનું કહીને હજુ ત્રણ દાડાથી ખાલી નથી કરતા કે મારા, પણ જે આવે છે ને જવાનું નામ જ દેતા નથી અને કોઈનો સંપર્ક થતો નથી, એટલે બધા એવું ઝામર કહ્યું છે, ઘનશ્યામ મહારાજ રૂપી ઝામર એવું લાગ્યું છે કે એના મનના તમામ ગાંઠ સંકલ્પ અહીંયા ટળી જાય છે અને બંધ થઈ જાય છે. અને અમારે ગાંધીનગરવાળા શેઠ, શું નામ ભૂલી ગયો, જેસી પટેલ, એક દિવસનો ટાઈમ લઈને આવેલા હતા પણ જવાનું નામ જ દેતા નથી, બોલો મારે કે એક દિવસ ઉતારો આપો કે છે, પણ હજુ આજે પૂછ્યું તો રોકાઈ, હા હવે રોકાઈ ગયો છું, એટલે અહીંયાથી કોઈને જવાનું મન થતું નથી એવી આ જગ્યા છે. અને વિના પ્રયાસે સહેજે સહેજે આપણને ભગવાનમાં મન લાગે અને એનો આનંદ અનુભવ આપણે આ પ્રસંગમાં કરી રહ્યા છીએ. તો અને અહીંયા અન્ય જે 11,000-25,000ની જે બાંધકામમાં હરિભક્તોએ સેવા આપી છે તેની નામાવલી અહીંયા આપણા દેવચરણ સ્વામી આવીને રજૂ કરશે, તે હરિભક્તો મંચ ઉપર આવી લાલજી મહારાજના વરદ હસ્તે પેરામણી સ્વીકારશે. સરસ કાર્યક્રમ. આવો ભક્તજનો, હવે જે ભક્તોની નામાવલી ઉચ્ચારણ કરું, ઝડપથી આવતા જજો ભક્તજનો. લાલજી મહારાજે સરસ પોતાનો સમય આપ્યો છે, સમયને થોડો બચાવી લઈએ અને ઝડપથી ઉપર આવી મહારાજ શ્રીના વરદ હસ્તે પેરામણી સ્વીકારી લઈએ. દશરથભાઈ શાંતિભાઈ પટેલ નવાગામ,
એ જ રીતે સંજયભાઈ મનુભાઈ પટેલ કાસિંદ્રામ અલ્પહારની સેવાના યજમાન છે. બોલ્ટનના સમસ્ત સાંખ્યો અત્યારે અમારી સભામાં મહામંડલેશ્વર કે રૂપ મેં અનેક મહાનુભાવ સંતો કી ઉપસ્થિતિ હૈ તો સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી કો આહુત કરુંગા ઓર સભી મંડલેશ્વરો કો પુષ્પમાલા ઓર સાલ ઓઢા કે ઉસકા બહુમાન કરેંગે. મહંત શ્રી રામશરણદાસજી રંગમહોલ પીઠેશ્વરજી પધાર રહે હૈ. મહંત શ્રી રામલખન શરણજી ગાહેવી મંદિર સે ગ્રહોતી મંદિર સે પધારે હુએ હૈ. મહંત શ્રી કમલેશ શરણ રાજેશ્વરી અયોધ્યા સે પધારે હુએ સભી મહામંડલેશ્વરો કા અભિવાદન કરેંગે. પુષ્પમાળા ઓર સાલ ઓઢા કે હમારે સંચાલક સંતો કો કહુંગા. આહતા ભક્તજનો મેં જે નામ લીધું એ સેવાના યજમાનશ્રીઓ, હવે રૂપિયા 25,000 થી 1,00,000 સુધીની સેવાની નામાવલીનું ઉચ્ચારણ કરું છું. હવે ભક્તજનો ઝડપથી મેં નામ લીધું એ હોય અને આવી જાઓ ઝડપથી, તો હવે હું આ બીજું લિસ્ટ ચાલુ કરું છું. જગદીશભાઈ ચીમનભાઈ પટેલ ગાંધીનગર, મુકેશભાઈ નારાયણભાઈ રાઠોડ જીરાગઢ, ભરતભાઈ કાંતિલાલ પટેલ ડાંગરવા કમાનની સેવા, ભરતભાઈ કાંતિભાઈ પટેલ ડાંગરવા યુએસએ, નારણભાઈ રતનસિંહભાઈ રાઠોડ જીરાગઢ, રતિલાલ ઓદવજીભાઈ ખોલિયા જામવંથલી, બિંદુલતાબેન રાજેન્દ્રભાઈ જોશી અમદાવાદ, સાંખ્યોગી નરનારાયણ યુવતિ મંડળ બળદિયા, રુદ્ર શંકરભાઈ કિરીટભાઈ પટેલ ઇલોલ, દાઈબેન નરોત્તમ પટેલ દેવુસણા, કુંવરજીભાઈ કરશનભાઈ હિરાણી કેરા, છપૈયા યાત્રા સંઘ સમસ્ત લવારપુર હસ્તે બાબુભાઈ કોઠારી લવારપુર, સાંખ્યોગી પ્રજ્ઞાભાઈ પુરુષોત્તમભાઈ ઠક્કર રાપર હસ્તે સાંખ્યોગી તારાભાઈ ફઈ, માધવજીભાઈ પુંજાભાઈ પટેલ વાગોડિયા, કલ્પેશ બચ્ચુભાઈ અમીન વેજલપુર ટેક્સીવાળા, નારાયણભાઈ પ્રેમજીભાઈ ગોરસિયા સુખપર, રામજીભાઈ હરજીભાઈ ભાવાણી ઇન્દોર, ચંદુભાઈ રામજીભાઈ ભાવાણી ઇન્દોર, નારાયણભાઈ હરજીભાઈ ભાવાણી ઇન્દોર, દેવેન્દ્રભાઈ જગન્નાથ ઉપાધ્યાય યુએસએ, પ્રવીણભાઈ સૌજીભાઈ હરસોડા રાજકોટ, વાલજીભાઈ હરજીભાઈ ચૌહાણ દાણુ રોડ, નારણભાઈ જયંતિભાઈ પટેલ વ્યારા પૂનમ મંડળ ધ્વજદંડની સેવા છે, ભાસ્કરભાઈ જયદેવભાઈ બ્રહ્મભટ્ટ અમદાવાદ, નારણભાઈ રવજીભાઈ વેલાણી સુખપર. આજ રાત્રે સાંખ્યયોગી બહેનો ગાદીવાળા શ્રી તેમજ સમસ્ત કર્મયોગી બહેનોને નારાયણ સરોવરના કિનારે, તમામ પુરુષ ભક્તજનોને આ સભા મંડપમાં રાસોત્સવનો આનંદ લેવાનો છે. આપણા આ ઉત્સવમાં જૂનાગઢથી ઘણા બધા સંતો આવી ગયા, હજુ આવે છે અને આજે પધાર્યા છે. એ સંતોમાં જૂનાગઢ ટેમ્પલ બોર્ડના જેઓ ચેરમેન છે, હે મહંત, જૂનાગઢ મંદિરના મહંત અને ચેરમેન તો એવા શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, એમને વિનંતી કરું કે પોતાનું અહીંયા ટૂંક ઉદ્બોધન આપે, તથા કોઠારી સ્વામી દેવનંદનદાસજી તથા જે જૂનાગઢના સંતો આવ્યા છે એ તમામ સંતો વતી પ્રેમસ્વરૂપ સ્વામી અહીંયા પોતાનું મંતવ્ય રજૂ કરશે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામજમ પૂજિતમ સુરનરોતમર્મદા ધર્મનંદનમહ વિચિંતય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ છપિયા શ્રી શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદા સાથે સભામાં બિરાજમાન પૂજ્ય લાલજી મહારાજ શ્રી, પૂજ્ય વક્તાશ્રી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ વાલા સંતો એવમ દેશ દેશાંતરથી પધારેલા સમસ્ત ભક્તગણો, છપૈયા ધામ જેને અક્ષરધામ કહીએ એ છપૈયા ધામમાં આજે ઘનશ્યામ મહારાજનું જન્મસ્થાનના એક દિવ્ય ધામનું જ્યારે ઉદ્ઘાટન મહોત્સવ પર્વ ઉજવી રહ્યા છીએ,
ભગવાન સ્વામીના પ્રભુ પોતે આ પૃથ્વી પર પ્રગટ થઈને આ જગતમાં કે આ બ્રહ્માંડમાં કોઈ બીજો લોક પસંદ નહીં કરતા. આ વિશ્વના અનેક દેશો હોવા છતાં પણ સમૃદ્ધિની રીતે, હરિયાળીની રીતે કે બીજી ત્રીજી રીતે એ દેશ બહુ સારા સુંદર હોવા છતાં પણ એને પસંદ નહીં કરતા. છપિયા ધામને એ પસંદ કર્યું. જે છપિયા ધામ ભક્તગણો, એ સર્વધામનું કારણરૂપ એ ધામ છે. સંપ્રદાયમાં ત્યાર પછી ઘણા ઘણા ધામો પરમાત્માના સંબંધે કરીને નિર્માણ થયા, પણ જે છપૈયા ધામ જે છે બધા ધામનું બીજરૂપ સર્વોપરી ધામ છે, જ્યાં આજે ઘનશ્યામ મહારાજની સાક્ષાત અનુભૂતિઓ થાય. એ ધામને વિશે ભગવાન ઘનશ્યામ પ્રભુ પોતે પ્રગટ બિરાજતા હોય ત્યારે અહીંયા આપણે ગણીએ, વૃંદાવન ગણીએ, અયોધ્યા ગણીએ, કાશી મથુરા કે આ બ્રહ્માંડના સર્વ કોઈ ધામો એ આજે છપૈયા ધામમાં એ નિવાસ કરીને રહ્યા હોય એવું જરૂર આપણે અનુભવીએ છીએ. આ જે ધામને વિશ્વ લેવલે આજે ઓપ અપાઈ રહ્યો છે, દુનિયાના લાખો અને કરોડો લોકોને આજે એક ખ્યાલ આવી રહ્યો છે કે અનંતાનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બાળ સ્વરૂપે જ્યાં પ્રગટ થયા એ ધામ છપૈયા ધામ છે. ભગવાને પોતે આવા જે દેશોમાં ગામોમાં જન્મ ધારણ કરીને પોતાની લીલા વિસ્તારી છે. મહારાજે ખાસ એ વાત માટે પોતાનું પ્રાગટ્ય દર્શાવ્યું. પ્રથમના 61મા વચનામૃતમાં મહારાજ પોતે કહે કે જે આત્મનિષ્ઠાને પામ્યો હોય, બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, એ પોતે કામ ક્રોધાદી એને જીતી શકે, પણ જ્યારે ભવસાગરને તરવો હોય ત્યારે તરવ્યો હોય કે તરતા ન આવડતું હોય, એ મહાસાગરને તરવો હોય ત્યારે આવીને ઉભા રહી જાય, બેનું કાંઈ ન ચાલે અને તેને નાવની જરૂર પડે, એ રીતે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય કે અનંત સાધનો કર્યા હોય કે પછી સામાન્ય હોય એને ઉપાસનાની જરૂર પડે છે. તો એ ઉપાસનાની સ્થાપનાને અર્થે, નિષ્ઠા વધારવાને અર્થે અને ભક્તિની પ્રવૃત્તિને અર્થે ઉપાસના, ભક્તિ અને આશ્રય જે છે એ જીવાત્માને સહેજે સહેજે મોક્ષ આપનારા એ સાધનો છે. એ ઉપાસના, ભક્તિ, આશ્રયની સિદ્ધિને અર્થે પરમાત્મા પોતે ઘનશ્યામ સ્વરૂપે પ્રગટ થયા હોય તો આ છપૈયા ધામ છે. તો એ છપૈયા ધામને વિશે આજે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી, પૂજ્ય લાલજી મહારાજ શ્રી પણ આટલો દાખલો એ બેઠીને અહીંયા જ્યારે પોતે સતત હાજર રહ્યા છે અને આવા ધામના નિર્માણમાં પૂજ્ય નિત્યસુર સ્વામીએ કહ્યું એ પ્રમાણે કે સહન કર્યા વિના સર્જન થઈ શકતું નથી. તો બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનજી હોય કે પછી પીપી સ્વામી હોય કે પછી જે આમાં કઈ દાખલો કર્યો છે એ નાના મોટેરા સંતો હોય કે ભક્તો હોય એને સહન કર્યું છે, ત્યારે સર્જન હારે એ સર્જન શક્તિ તેઓમાં મૂકી અને આવો દિવ્ય ભવ્ય જે વર્લ્ડ રેકોર્ડ ગણાય છપૈયા ધામને વિશે આવા ઉત્સવની એવી એક અનુભૂતિ કરાવી રહ્યા છે, ત્યારે ખરેખર જૂનાગઢ પ્રદેશના સમસ્ત સંતો, જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દેશના સમસ્ત હરિભક્તો, જૂનાગઢ ટેમ્પલ બોર્ડ એ સમસ્ત વતી પૂજ્ય એવા વાસુદેવાન બ્રહ્મચારી મહારાજ, પૂજ્ય પીપી સ્વામી, આત્મ સ્વામી, સહયોગી સર્વે સંતો, ભક્તો એ સર્વેને ખૂબ ખૂબ તાળીઓના નાદથી વધાવી અને અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. એક સાથે ભગવાનના શ્રી હરિનો દ્રઢ નિષ્ઠા એ કરીએ અને એ વધારીએ અને ધર્મકુળમાં ક્યારે પણ આપણી મતિ એ વિચલિત ન થાય. આ મૂળ સંપ્રદાયનો જે પાયો, જેમ પૂજ્ય લાલજી મહારાજ કહ્યું એ પ્રમાણે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો એમાંથી ક્યારે આપણે વિચલિત ન થઈએ અને એ સાથે પ્રતિજ્ઞા સાથે જય જયકાર કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય.
अस्तु धन्यवाद। खूब खूब धन्यवाद जूनागढ़ मंदिर ना माजी चेयरमैन श्री प्रेम स्वरूप स्वामी खूब बिरदाव्या वासुदेवानंद ब्रह्मचारी अहियां मंडल रहे छे मुख्य कोठारी हरिस्वरूप दास जी स्वामी हरिस्वरूपानंद जी अमारा संचालक स्वामी खूब मेहनत करी अने भक्तजनों आ छपैया ने धरती में रही तप करीने पण आवु सुंदर मंदिर निर्माण कार्य में हरिभक्तों ने जे कई नानी मोटी सेवा थई एने समयोचित संभाळवा नानामां नाना हरिभक्तों ने आहूत करवानी जेमने जवाबदारी लीधा पुरुषोत्तम स्वामीए पण खूब सुंदर सरल कार्य करी आप्युं छे जे हरिभक्तो आव्या होय पोतानुं नाम लखावे एमने अहींथी पेरामणी मळती जाय रूपे 1000 થી કરીને 25000ના નામ બોલું છું ઝડપ લાખીશ ભક્તજનો તમે પણ ઝડપ રાખજો આવવાની ત્યાર પછી આરતીના નામ બોલીશ વાલજી મીનાબેન વિપકકુમાર પટેલ અમદાવાદ કૌશિક કુમાર નારણદાસ પટેલ હરિભાઈ પુંજાભાઈ હિરાણી સુરજપર મુકેશભાઈ પ્રેમજીભાઈ હાલાઈ સુરજપર કૈલાસબેન સુરેશભાઈ પટેલ બાયડ રક્ષણ નિવાસી કંચનબેન કિશનભાઈ કાછિયા લુણાવાડા શૈલેષકુમાર જયંતિલાલ કોઠંબા ઘરકર નર્મદાબેન ચત્રભુજ ઠક્કર ભુજ સાંખ્યોગી નીતાબેન બળદિયા અમરભાઈ રામજીભાઈ રાઘવાણી બળદિયા શ્રી સ્વામિનારાયણ મંદિર સરખેજ હસ્તે કોઠારી રમણભાઈ દેવજીભાઈ વિરજીભાઈ હિરાણી માંડવી શામજીભાઈ નાણાભાઈ પટેલ દયાપર દેવજીભાઈ પ્રેમજીભાઈ હિરાણી માંડવી ખીમજીભાઈ વેચરભાઈ પટેલ ખારવા રાજુભાઈ જેઠાભાઈ પટેલ વ્યારા પ્રેમજીભાઈ પુંજાભાઈ પટેલ વાગોડિયા પ્રેમ પ્રમોદભાઈ સોમાભાઈ પટેલ નારણપુરા નાનજીભાઈ શામજીભાઈ હિરાણી ગોધરા જયંતિભાઈ પંકજભાઈ ભાવસાર વાડજ મંજુબેન પટેલભાઈ રાજકોટ શામજીભાઈ રામજીભાઈ ઘોઘારી ઇન્દોર હેમાંગીબેન ગિરીશભાઈ ઠક્કર અમદાવાદ હસ્તે કેપી સ્વામી જસનાબેન બાબુલાલભાઈ પટેલ માણસા પિયુષભાઈ રણછોડભાઈ પટેલ આજના ત્રીજા દિવસના દ્વિતીય સત્રની સમાપ્તિની આરતી માટે હું આહુત કરીશ કથાના યજમાન પરિવાર પ્રેમજી બાપાનો પરિવાર મહોત્સવના મુખ્ય યજમાન લક્ષ્મણ બાપા અને કાનજી બાપાનો પરિવાર આ બંને પરિવાર અહીંયા જલ્દીથી અહીંયા મંચ ઉપર આવશે ત્યાર પછી તથા મુકેશભાઈ ભવાનભાઈ મિસ્ત્રી તેઓશ્રી પણ અહીંયા મંચ ઉપર આરતી માટે પધારશે ત્યારબાદ વિનોદચંદ્ર સોની તથા વિશ્રામભાઈ લાલજી પંડોરિયા અરવિંદભાઈ સોમાભાઈ મોખાસણ લક્ષ્મણભાઈ લાલજી વેકરિયા નારાયણભાઈ મનજી કેરાઈ નૈરોબી કુંવરજીભાઈ મનજીભાઈ કેરાઈ નરોબી કાંતિ નારાયણ કેરાઈ રસિકભાઈ બબલદાસ ગજ્જર મુકેશ હરિભાઈ કેશરા ભગત શ્રીજીત શ્રી અમિત પરિવાર કુંવરજી કેરાઈ વિલ્સન લંડન માવજીભાઈ રાજાણી રમેશભાઈ સોની સાવલી જયંતિભાઈ સોની ધંધુકા તુલ અરવિંદભાઈ સોની મહેન્દ્રભાઈ સોની રાજકોટ મહેન્દ્રભાઈ સોની મોરબી સુરેશભાઈ સોની મોરબી મનોજભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રેમજી નારાયણ ખેતાણી રમેશ નારાયણ ખેતાણી તથા એ ખેતાણી બંધુઓ તથા રસિકભાઈ સોની તથા શામજીભાઈ ખેતાણીના પરિવારના વાલજી કરશન હિરાણી જાદવજી કરશન કેરાઈ ભીખાભાઈ વેલજી ગોરસિયા નારાયણ લક્ષ્મણ કેરાઈ પ્રેમજી વેલજી ગોરસિયા લાલજી માવજી પિંડોરિયા ઘનશ્યામભાઈ ઘનશ્યામ ફુવા ગાંડાભાઈ કાળીદાસ ગુલાબપુરાવાળા વિષ્ણુભાઈ કાળીદાસ ગુલાબપુરાવાળા ગોપાલ માવજી સાકલા શ્રીજી શ્રીરામીપુરે દેવજીભાઈ રતનસિંહભાઈ જીવરાજભાઈ હરિભાઈ વગેરે Thank you.
ચા